ॐ सहनाभवतु सहनौ भुनक्तु सहवीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सत्सु विधीयतां भगवतो भक्तिर्दृढाधीयतां सत्सु विधीयतां भगवतो भक्तिर्दृढाधीयतां शान्त्यादिः परिचीयतां दृढतरं कर्माशु संत्यज्यतां शान्त्यादिः परिचीयतां दृढतरं कर्माशु संत्यज्यतां सद्विद्वानुपसृप्यतां प्रतिदिनं तत्पादुका सेव्यतां सद्विद्वानुपसृप्यतां प्रतिदिनं तत्पादुका सेव्यतां ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् सद्विद्वानुपसृप्यताम् तो महापुरुष ने पास जाऊ गुरु जी ने शरणागति स्वीकार हुई प्रतिदिनम तत्पादुका सेव्यताम् अने गुरु जी ना चरणों ने दरोज सेवा करवी गुरु जी ना चरणों ने पादुका ने अर्थात એટલે કે ગુરુજી સાથે સંવાદ સાધવો. ટૂંકમાં આપણે જે ભૂમિકા હોય, આપણો જે બેકગ્રાઉન્ડ હોય, આપણી જે કઈ સ્થિતિ હોય, આપણું જે માનસ હોય અને એમનું માનસ, એમનું બેકગ્રાઉન્ડ, એ બંને પરસ્પરનો પરિચય સાધે. સેવાનો મુખ્ય હેતુ તેવો પણ છે કે બંને પરસ્પરનો પરિચય સાધી શકે. ગુરુને ખ્યાલ આવે કે શિષ્ય વેર ડઝ ઇટ સ્ટેન્ડ, એ ક્યાં કેટલે પહોંચ્યો છે, ક્યાં છે, અને એને આગળ ચલાવવા માટે કઈ પ્રકારની સમજ આપવી પડશે. એટલે શિષ્યને ગુરુજી પણ ઓળખી શકે અને રાખવો ના રાખવો નક્કી કરી શકે. એવું કે આવેલે રાખી જ મૂકવો એવો નિયમ થોડો છે. એટલે શિષ્ય આવ્યો છે તો હવે એ રાખવા યોગ્ય છે કે કેમ, એવી રીતે શિષ્યને પણ એને પણ તક મળે કે અહીંયા લાંબો રહેવા જેવું છે કે ચાલવા માંડવા જેવું છે. તો એ પણ થોડો વખત રહે, સેવા કરે, ગુરુજીની પરીક્ષા કરે, બંને પરસ્પર પરીક્ષા કરે. ભલે એવું કહેવાય કે ગુરુજી પરીક્ષા કરે પણ શિષ્ય એ કરતો જ હોય અને કરવી જ જોઈએ. જ્યાં ત્યાં બાવા મળે એટલે મચી થોડું પડાય. એટલે આપણને જ્યાં લાગે ત્યાં ખરેખર આપણે જે જોઈએ છે તે આપણને મળ્યું છે કે નહીં, એટલે આપણને જે જોઈએ છે એનું ભાન હોવું જોઈએ કે શું જોઈએ છે. આવા તો જે હશે ચાલશે, એવું હોય તો પછી એનો કઈ અર્થ જ નથી. પણ આપણી સ્પષ્ટતા હોય કે આપણે શું જોઈએ છે અને ગુરુજી એ આપી શકે એમ છે કે નહીં, ગુરુજીની સ્પષ્ટતા હોય કે પોતે શું આપવા માટે લાયક છે અને શિષ્યને એ લેવામાં રસ છે કે નહીં, આમ પરસ્પર પરિચય કેળવાતો જાય, સંવાદ સધાતો જાય, બંનેની ફ્રીક્વન્સી અને વેવલેન્થ જરાક ટ્યુનઅપ થતી જાય. એવા હેતુ ખરા કહેવાય કે સેવા, પણ સેવાનો હેતુ સેવા જેને લેવી હોય એવા ગુરુઓ હોતા જ નથી.
અને એવા ગુરુઓને આપણે સ્વીકારવા માંગતા પણ નથી કે જેમને આપણી સેવામાં રસ હોય. સેવા એટલે આપણું શોષણ કરવું ને એક્સપ્લોઇટેશન કરવું ને આવું બધું, તો એવું કંઈક કે મફત કામ કરાવી લેવું, આવું તેવું કશામાં ગુરુઓને રસ હોતો જ નથી. એટલે જે આજે ગુરુની વાત કરવામાં આવી છે, પરંતુ એ દરમિયાન પરસ્પરનો એટલે આમ સેવાનો અર્થ એવો કે પરસ્પર ટ્યુનિંગ અપ થતો જાય, પરસ્પરનો પરિચય થતો જાય, અને એક એવી ભૂમિકાએ જ આવી શકાય કે જ્યાં સહેજો શુકર છે, એવી ભૂમિકા આવી શકાય જ્યાં શિષ્યને સમજાય એવી ભાષામાં ગુરુ વાત કરે અને ગુરુ જે કહેવા માંગતા હોય એ શિષ્ય સમજી શકે. અને જ્યારે ગુરુજી પ્રસન્ન થાય એવું દેખાય કે ગુરુજી મારા પ્રત્યે પ્રસન્ન છે, એવું નથી કે પ્રસન્ન ના હોય ને ચડેલું મોડું હોય ને એવું બધું, પ્રસન્ન જ હોય. પ્રસન્નતા મને અભિમુખ થઈ છે એટલે ગુરુજી મારી સેવાની નોંધ લઈ રહ્યા છે, મારી સેવાથી પ્રસન્ન એવું બતાવે કે નાઈ બતાવે એવું પછી જરૂરી નથી. એટલે હમણાં જ આવશે છંદોગ્યમાં ઉપકૌશલની કથા. તો પેલો માણસ અગ્નિની સેવા કર્યા કરે છે અને વર્ષોથી ગુરુજીની સેવામાં છે, ગુરુકુળમાં રહે એટલે પછી 12 વર્ષ પૂરા થાય તો સમાવર્તન સંસ્કાર કરીને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવા મોકલી આપે. તો બધાને સમાવર્તન સંસ્કાર કરે ને એકના કરતા જ નથી અને બહાર જતા હતા. તો ગુરુપત્નીએ ધ્યાન દોર્યું કે તમે જાઓ છો ને બધાના સમાવર્તન સંસ્કાર કર્યા, એક છોકરો રહી ગયો છે એનું કરો ને તમે. એણે અગ્નિની બહુ સેવા કરી છે એટલે કે યજ્ઞના અગ્નિની, અને જો તમે એને એના સંસ્કાર નહીં કરો એટલે એને રજા નહીં આપો તો અગ્નિ તમારી જોડે નારાજ થશે, એટલી અગ્નિની સેવા કરી છે. તો એ કશો જવાબ આપ્યા વગર ગુરુજી જતા રહ્યા, જવાબ પણ ના આપ્યો પત્નીને, શિષ્યને પણ કશું ના કહ્યું અને બહારગામ જતા રહ્યા. એટલે આ શિષ્ય બહુ દુઃખી થઈ ગયો અને પછી એણે ઉપવાસ શરૂ કર્યા. અગ્નિની પાસે બેઠો છે, એના ગુરુપત્ની આવીને કહે છે કે બેટા ચાલ જમવા માટે, કે મારે જમવું નથી. કે કેમ નથી ખાતો? કે મનુષ્યના શરીરમાં ઘણા બધા કામરૂપી વ્યાધિઓ હોય છે, અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે, એવી ઘણી વ્યાધિઓથી હું પીડિત છું એટલા માટે મારે એવું નહીં. આ ગુરુજી જો ને કેવું કરે, કેવા આ માણસો હશે, કેવો કેવી અપેક્ષા, કેવો સેટઅપ હશે, કેવા કેવા શિષ્યો હશે, કેવા ગુરુ હશે. ગુરુની પણ કાઠી છાતી જોઈએ ને એક છોકરા જેવું વર્તન કરવા માટે, કે ગુરુકુળમાં 100 છોકરા હોય, 99 કાઢી મૂકે અને એકને રાખી મૂકે, એને કેવું થતું હશે એમને નહીં સમજ પડતી હોય, અને છતાંય ગુરુઓ આવું કરી શકે અને એકની સાથે સત્ય કામને 400 ગાયો આપી જા અને એક 1000 ગાય થશે ત્યારે પાછો આવીશ. 400 માંથી 1000 થતા સુધી એને જંગલમાં રખડવાનું અને ગાયોને સેવા કરવાની, ગુરુજીને તો મોઢે નહીં જવાનું અને કઈ મોબાઈલ ઉપર ફોન કરવાના કે શું ચાલે છે ગુરુજી, આ જુઓ ને આજ કે તો ગાય કેટલી માર રખડે છે ને કેટલું તોફાન કરે, કશું નહીં. અને કહેવાય કે ગુરુજીની સેવા કરે છે. વિચાર કરો કઈ વોટ અ સેટઅપ ઇટ મસ્ટ હેવ બીન, કેવી જાતનો સેટઅપ હશે અને કેવી જાતના શિષ્યો હશે ને કેવી જાતના ગુરુઓ હશે, કેવી જાતની વસ્તુ, કેવો વૈરાગ્ય હશે. ગુરુ માટે એટલો પ્રેમ કે ગુરુ માટે વૈરાગ્ય પણ કેળવી શકે નહીં, એવું થયું ને. ગુરુ માટે કેટલો પ્રેમ કે ગુરુજીના કહે એ વર્ષો સુધી ગાયોની સેવા કરે અને ગુરુજી પાસે આવવાની પણ અપેક્ષા કે આગ્રહ ના રાખે નહીં, અદભુત લોકો હશે. અને ત્યારે જ વિદ્યા ચડતી હશે એમાં કોઈ શંકા નથી. બાકી બાપાને બંગલા મરીને ખાઈ પીને લહેર કરીએ અને ભણી નાખીએ એટલે વિદ્યા થઈ જાય એ બધું તો અશક્ય વસ્તુ હશે. પણ આપણે એક પ્લાન તો કરી શકીએ કે વાહ આવું કરવાનું છે આપણે. એટલે આપણે એક ઊંચાઈ તો જોતા જઈએ કે આ ઊંચાઈ છે, આ ઊંચાઈ છે, ચાલો નારાયણ જ્યારે કરશે ત્યારે જે કરશે તે, અને નહીં જ કરશે એવું પણ શા માટે માનવું. આપણામાં આ બધું જન્મી પણ શકે છે, જો આપણે ગંભીર હોઈએ, ઈચ્છતા હોઈએ તો ચોક્કસ આપણે પણ આ વસ્તુઓ કરી શકીએ. લઈ લે ને તે પડે ના, એટલે આપણે પણ આપણે માટે એવું ચિત્ર બનાવી શકીએ કે આપણે એટલા બધા નિરપેક્ષ બની શકીએ
અને ગુરુ માટેનો પ્રેમ એટલે જ્ઞાન માટેનો પ્રેમ. આખરે ગુરુ વ્યક્તિ માટે કોઈ પ્રેમનું કારણ પણ નથી, પણ છતાં જ્ઞાનનું પ્રતિનિધિત્વ ગુરુ કરે છે, એટલા માટે ગુરુ માટેનો પ્રેમ એમ કહું. તો જ્યારે એવું જણાય કે ગુરુજી પ્રસન્ન છે ત્યારે શું? બ્રહ્મ એકાક્ષમ અર્થ્યતામ. ત્યારે ગુરુજીને પૂછવું, કયો પ્રશ્ન પૂછવો? બ્રહ્મ જે એક છે, જે અક્ષર છે, એના વિશે ગુરુજીને પૂછવો, પ્રશ્ન કરવો. તો બ્રહ્મ શબ્દ છે એ સંસ્કૃતના બૃહ ધાતુમાંથી બન્યો છે, જેનો અર્થ થાય છે મોટું હોવું, વિસ્તૃત હોવું. બ્રહ્મણે એટલે વિસ્તારના અર્થમાં, અથવા મોટું હોવાના અર્થમાં, ધ બિગર ધેન ધ બિગેસ્ટ, મોટું. જો મોટું એવું જ્યારે કહીએ ત્યારે સામાન્ય રીતે આપણા વ્યવહારમાં મોટું એ વિશેષણ છે. મોટી કીડી, મોટો ઘોડો, મોટો પર્વત, મોટું માટલું, મોટું ઝાડ. તો સામાન્ય રીતે મોટું આપણે વિશેષણ તરીકે વાપરીએ છીએ, નાનું ઝાડ અને મોટું ઝાડ, નાની કીડી ને મોટી કીડી. પણ હવે આ મોટું જે વિશેષણ છે એના વિશે વિચાર કરો કે જ્યારે આપણે મોટી કીડી કહીએ છીએ, પછી આપણે મોટું કૂતરું કહીએ છીએ અને મોટો પર્વત કહીએ છીએ, તો કીડીનું મોટાપણું, કૂતરાનું મોટાપણું અને પર્વતનું મોટાપણું એમાં કઈ ફેર હશે કે નહીં હોય? મોટી કીડી એમ કે આપણે આમ ઊંચે જોઈએ ખરા કે નહીં? મોટી કીડી તો અહીંયા જ જોવાય, બહુ મોટી હોય તો એ જમીન પર જ ચાલતી હોય ને, આવડી જ હોય, આમ જરા આટલી, જરા જસ્ટ મોટી એટલે નાની જ હોય. મોટું કૂતરું હોય કેટલાક આમ કદાચ નાના ઘોડાની ઊંચાઈ પહોંચી જાય, એવડા હોય, પણ તો એવડા જ હોય, પછી હાથી જેટલું ઊંચું ના હોય. અને મોટું ઝાડ કે મોટો પર્વત કહીએ તો કંઈક આમ આમ પછી રૂમની અંદર ના શોધાય, એને એ રૂમની બહાર જવું પડે મોટું. તો શું થયું? જુઓ, મોટાપણું છે ને એ નક્કી થયું કોનાથી? જેનું મોટાપણું છે એનાથી, બરાબર. જ્યારે આપણે નાની કીડી અને મોટી કીડી કહીએ છીએ ત્યારે કીડી વિશેષ્ય છે, વિચ ઇઝ ક્વોલિફાઈડ, અને નાનું કે મોટું છે એડજેક્ટિવ, વિશેષણ છે, બરાબર. નામ અને વિશેષણ. તો નાનું કે મોટું એ કીડીને ક્વોલિફાય કરે છે, એનું વિશેષણ છે, કીડી વિશેષ્ય છે. પણ જ્યારે આપણે મોટી કીડી, મોટું કૂતરું અને મોટો પર્વત કહીએ છીએ ત્યારે શું થયું ધ્યાનમાં આવ્યું? ત્યારે એવું થયું કે મોટાપણાને વિશેષ્ય બનાવવામાં આવ્યું, અને કેવડું મોટું એ કીડીએ નક્કી કર્યું, એ કૂતરાએ નક્કી કર્યું, એ પર્વતે નક્કી કર્યું. એટલે મોટું એ વિશેષ્ય બની ગયું, મોટાપણું ઇટ ગેટ્સ ક્વોલિફાઈડ બાય, બરાબર. એટલે કીડી એ ક્વોલિફિકેશન બની, કૂતરું ક્વોલિફિકેશન બન્યું, પર્વત ક્વોલિફિકેશન બન્યો, અને મોટાપણું છે એ વિશેષ્ય, ટુ બી ક્વોલિફાઈડ, એવું થઈ ગયું, બરાબર. મોટું સામાન્ય રીતે જે વિશેષણ હતું એ વિશેષ્ય બની ગયું, એ મોટાપણાને આપણે ક્વોલિફાય કર્યું જે શબ્દ જોડે જોડ્યો એનાથી. હવે જ્યારે મોટાપણાની સાથે આપણે કોઈ શબ્દ ના જોડીએ, મોટું, કેવડું મોટું, ઝાડ જેવડું, અરે મોટું, પણ કેટલું, પર્વત જેટલું કે મોટું, આકાશ જેટલું, ના ના મોટું, તો મોટાપણાનો સંકોચ, એટલે ખરેખર મોટાપણાનો સંકોચ કરીએ છીએ આપણે, એને એની વિશેષતા બતાવીએ છીએ. મોટાપણાનો સંકોચ જ્યારે કશાથી થાય જ ના, એને કોઈ ક્વોલિફિકેશન લાગે ને, કોઈ વિશેષણ લાગે જ નહીં, ત્યારે મોટાપણું કેવડું મોટું હોય? ધેટ ઇઝ ધ બિગર ધેન ધ બિગેસ્ટ, બરાબર. મોટાથી મોટું એટલે જે મોટાપણાને સંકોચ કરનારું કોઈ વિશેષણ લાગ્યું જ નથી, એટલું મોટું. એ આ બ્રહ્મનો અર્થ છે. બ્રહ્મ એટલે મહાન, વિશાળ, મોટું, અનંત. તો અનંત એટલે શું? એટલે કોઈ પણ પ્રકારના અંતરૂપી વિશેષણ જેને લાગ્યું નથી, એટલું મોટું.
આ બ્રહ્મ શબ્દનો અર્થ છે. અને વળી આ બ્રહ્મ ઉપનિષદો કહે છે કે જગતનું સર્જન કરનાર છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતિ યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. તો જેમાંથી આ જગતના બધા ભૂતો જન્મ્યા છે, જેમાં એમની સ્થિતિ છે, જેમ માટીમાંથી ઘડો જન્મ્યો, માટીમાં ઘડો સ્થિત છે, માટીમાં પાછો મળી જાય છે, એમ કંઈક બ્રહ્મ છે, એમાંથી જગત જન્મે છે, એમાં જગત સ્થિત રહે છે, એમાં જગત પાછું મળી જાય છે, એને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. આ બ્રહ્મ છે. વળી કંઈક સર્જન કરીએ, ઘડાનું ધારો કે એક કુંભાર હોય ને એક માટી હોય, કુંભાર નિમિત્ત હોય, માટી ઉપાદાન હોય. આપણે ચર્ચા કરી છે કે જગતના સર્જન માટે કુંભાર પણ ભગવાન છે, માટી પણ ભગવાન છે, એ ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે, નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે. એટલે આ જે જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, આ જે મોટાથી મોટું છે, જે અનંત છે, અને એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન ત્યારે થાય જ્યારે એ એક ઉપાદાન હોય. એક માટીના જ્ઞાનથી માટીના બનેલા બધા પાત્રોનું જ્ઞાન થાય, એમ બ્રહ્મ ઉપાદાન છે. માટે એ બ્રહ્મના એકના જ્ઞાનથી સમગ્ર જગતનું જ્ઞાન થઈ શકે. એટલે એવું જ્ઞાન જેને જાણ્યા પછી કશું જાણવાનું બાકી ના રહે, જેને જાણ્યા પછી યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. એક વાર આ બ્રહ્મને જાણ્યો પછી કશું જાણવાનું રહેતું નથી. પછી લક્ઝરી, પછી આપણે નવરાશ અને આપણો વૈભવ છે. જાણવું હોય તો આમ તેમાં કયું ઝાડ છે ને કયું પાન છે ને કયું પક્ષી છે ને કયું, ઠીક છે, પણ ના જાણીએ તો કશું રહી નથી ગયું એના વગર. આવા બ્રહ્મના માટે ગુરુજીને પૂછવું જોઈએ કે આ બ્રહ્મશી વસ્તુ છે. એ કેવું છે બ્રહ્મ? કે બ્રહ્મ એક છે. તો સદૈવ સંવેદમગ્રાસિત એકમેવા દ્વિતીયમ. ઉપનિષદ કહે છે કે આ સમગ્ર જગત જે છે એ સત હતું. કેવું સત? એક એવ અદ્વિતીય. એક એવ એટલે જ અદ્વિતીય, એટલે જ એટલે પણ એક જ, અદ્વિતીય એટલે પણ એક જ. તો એક એક એક, આમ ત્રણ વાર કહ્યું કે એક જ અદ્વિતીય જ હતું. કેમ એવું ત્રણ વાર કહેવું પડ્યું? તો ભેદ ત્રણ પ્રકારના જોવામાં આવે છે. એક ભેદ એવો છે કે વૃક્ષ જ છે, એક લીમડો છે, એક પીપળો છે, એક વડ છે, એક લીંબુડી છે, તો બધામાં વૃક્ષ પણ સરખું છે, પરંતુ વૃક્ષમાં એક વૃક્ષ બીજા વૃક્ષ ત્રીજા વૃક્ષનો ફેર છે. આમ વૃક્ષ જાતિની અંદર જ જે ફેર છે એને સજાતીય ભેદ કહેવામાં આવે છે. સજાતીય એટલે વૃક્ષપણું એ જાતિ સરખી છે, પણ વૃક્ષપણું કોમન રહીને પણ એમાં જુદા જુદા ભેદ, જુદા જુદા વૃક્ષના ભેદ જોવા મળે છે, એ સજાતીય ભેદ કહેવાય છે. બીજો ભેદ, એક વૃક્ષ છે, એક કૂતરું છે, એક ઝાડ છે, એમની વચ્ચે ભેદ. વૃક્ષ છે, કૂતરું છે, એક નદી છે, આવો ભેદ જે છે જ્યાં જાતિ જ જુદી છે. વૃક્ષપણો છે, એકમાં નદીપણો છે, એકમાં પર્વતપણો છે, આ બધા જુદા છે અને વિજાતીય ભેદ કહેવામાં આવે છે. સજાતીય ભેદ, વિજાતીય ભેદ, એક ત્રીજો ભેદ છે, એમાં એક જ વૃક્ષ છે પણ વૃક્ષને એક ડાળી છે, એક પાંદડું છે, એક ફૂલ છે, એક ફળ છે. તો એ પણ જે ફૂલ છે એ જ ફળ છે, એ જ પાંદડું છે, એ જ ડાળી છે, એવું નથી, પણ છતાં આખું એક જ વૃક્ષ છે. એટલે એકની જ અંદર જે ભેદ જોવા મળે છે, સ્વગત ભેદ. સ્વગત તો સજાતીય ભેદ એટલે એક વૃક્ષ બીજા વૃક્ષની વચ્ચેનો ભેદ, વિજાતીય ભેદ તો વૃક્ષ હોય, મનુષ્ય હોય, કૂતરું હોય એવો ભેદ, સ્વગત ભેદ એકની જ અંદર જોવા મળતા અંગોના ભેદ, એ સ્વગત ભેદ છે. તો બ્રહ્મને જ્યારે એક એવ અદ્વિતીય કહેવામાં આવે છે ત્યારે આ ત્રણેય ભેદોનો નિરાશ કરવાને માટે એને આ ત્રણ વખત ત્રણ શબ્દોથી કહેવામાં આવે છે. બ્રહ્મ એક છે, એક જ છે, એક જ અદ્વિતીય છે, અર્થાત સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય છે. આવું જ છે. જુઓ, આપણી સંસ્કૃતિ એ અભેદને ઇટ સિક્સ
એ અભેદ ઉભો કરવા માંગે છે, અભેદ જોવા માંગે છે, અભેદ શીખવા માંગે છે, ભેદ પાડવા કે આ જુદો ને આ જુદો, આ જુદો ને આ જુદો, કે તમે અમારા દેવતાને પૂજો એટલે તમે અમારા, પછી દિવાલ મૂકી વાળો કે જો અમારા દેવતા ના પૂજો તો નરકમાં, અમારા દેવતા પૂજો સ્વર્ગમાં. તો એવું આ સંસ્કૃતિ નથી શીખવતી. આ સંસ્કૃતિ તો કહે છે કે તમે જે દેવતાને પૂજવો એને પૂજો, તમે માણસ છો, તમે એક જ છો, બરાબર ને? કોઈ દેવતાને પૂજે એને કે બીજા દેવતાને પૂજે, એનાથી એનામાં રહેલું ચૈતન્ય તત્વ છે એમાં ફેર પડી જશે? કેવી રીતે પડે? હવે આ વસ્તુની સમજ તો કે આપણને જ નથી, બીજાને હોવાને કેવી રીતે આપણે કશું કહી શકીએ? આપણે સમજતા જ નથી. અભેદ ક્યાં છે? ભેદ છે, એક પ્રકારનો ભેદ છે. મારો હાથ જુદો છે, પગ જુદો છે, માથું જુદું છે, એટલે માથાને વાગે તો હું એની સેવા ના કરું, કરું કે ના કરું? માથા ઊંચું જોઈને ચાલે, એ નીચું જુએ જ ના કોઈ દાડો, કે એક કોઈ દાડો એવું વિચાર ના કરે કે હું ચાલું, પગ જ ચાલે, માથું ચાલે જ ના કોઈ દાડો, અને પગ વિચાર જ ના કરે, માથું વિચાર જ કરે. તો એટલે માથાનું કામ જુદું છે, એનું સ્થાન પાછું માથું ઊંચું જ હોય, પગ નીચા જ હોય, હાથ આમ જ હોય, હાથ એમ એમ કે નીચે લટકાવી દઈએ હાથ, કે નાકને માથા પર મૂકી દઈએ, આવું જ હોય. બધાના સ્થાન નક્કી છે, બધાના કામ નક્કી છે, બધાનું જુદું જુદું છે, એ છતાં એક જ હું છું ને. અને કેવું હોય કે આમ આમ માથાને વાગે તોય હાથ દોડે, આંખને વાગે તોય હાથ દોડે, પગને વાગે તોય દોડે, ક્યાંય કશું આમાં થાય હાથ બધે પહોંચી જાય સેવા કરવા, નહીં કે કંઈક વાગ્યું, હા ક્યાં વાગ્યું, આમ તટસ્થ રહીને પૂરે, કંઈક ધમ કંઈક થયું ખરું, કંઈ વાગ્યું લાગે છે, ક્યાં વાગ્યું છે, માથામાં ઓ દોડો તો દોડે એકદમ, અને હાથમાં ચાલો ઠીક છે આમ જઈએ છીએ હમણાં બે મિનિટમાં, પગમાં બે ચાર જણે જઈશું જ ચાલશે, એવું કરે કે ના કરે? હું શું? અરે પગનો નખ, આમ પગની છેલ્લી ટચલી આંગળીનો નખ હોય તોય દોડે, ગમે ત્યાં કશુંક થાય, આખો જેનો જે રોલ હોય તે, હા જો એ એમ કે જીભથી પેલો કાંટો કાઢવો પડશે તો જીભ પગમાંથી કાંટો કાઢવા જાય, જાય છે કે નહીં? નોટ ઓનલી હાથ તો જાય જ જાય, પણ જીભની જરૂર પડે, ગમે તેને આખું શરીર આમ કેવું, આત્મીયતા કોને કહેવાય, ઐક્ય કોને કહેવાય, અભેદ, અભેદ એટલે એવું નહીં કે બધા સરખા જ આમ બધા એક જ બીબામ ઢાળેલા હોવા જોઈએ, એવું નહીં. અભેદ એટલે કેવું હું પણો છે આની અંદર, એવું હું પણો મારું સર્વત્ર હોય, એને માટે આ ચાલે છે. એ ભણીને આપણને પાઠ કરતા આવડી ગયો, પુણ્ય કમાતા આવડી ગયો, એ પુણ્ય માટે થોડું છે આ, અને પાઠ કરવા માટે ને કોમ્પિટિશનમાં રહેવા માટે પહેલો નંબર લઈ અને મેડલ લઈ, એને માટે નથી આ વસ્તુ. આ વસ્તુ કારણ કે પેલા મેડલનો કે કોમ્પિટિશનમાં પહેલા નંબરના અભાવનું દુઃખ નથી, દુઃખ જે છે એ ભેદનું દુઃખ છે, હું જુદો ને પેલો જુદો એનું દુઃખ છે. અને જે દુઃખ હોય એનો ઉકેલ કાઢીએ તો સુખ થશે ને. હવે દુઃખે પેટ ને કોટે માથું તો ક્યાંથી થવાનું છે? આટલું માથું કૂટ કૂટ કરે બોલો પેટ મટ્યું જ નહીં, વધારે દુખે પેટ મટે તો ના, ના જ મટે, ઉપર વધારે દુખે ને ઉપરથી માથું દુખવા માંડે પાછું એ નફામાં. એટલે એટલે આ આ અભેદ આપણે શોધીએ છીએ, જે અભેદ આપણને નડે છે, જે ભેદ નડે છે એ ભેદ આપણે દૂર કરવો છે. વેરાયટી કે અનેકતા કે વૈવિધ્ય નડતું નથી, અનેકતા ભલે રહી, વિવિધતા ભલે રહી, જુદા જુદા કામ ભલે રહ્યા, જુદા સ્થાન ભલે રહ્યા, જુદા નામ ભલે રહ્યા, એ નડતા નથી. પણ ડિવાઇડિંગ, અલગ કરનારો જે ભેદ છે ને, પેલાની શંકરની પૂજા કરી, વૈષ્ણવ થઈને શિવનું નામ બોલાય જ ના, ખલ્લાસ, સેવવું બોલાય નહીં, સાંધવું બોલો, સેવવું ના બોલાય. એટલે આ બધી વસ્તુઓ એ વૈદિક સંસ્કૃતિમાં નથી, કોઈ સંપ્રદાય ખોટો નથી કહેતા, બધા સરસ છે, બહુ જરૂરના છે, ઉપયોગી છે, વ્યક્તિત્વનો વિકાસ કરનારા છે, અને તેને તેને મદદરૂપ છે, એમાં કોઈ શંકા જ નથી. પણ એણે બીજાથી ભેદ શા માટે કરવો જોઈએ? એ અંશ વૈદિક સંસ્કૃતિ નથી, બરાબર છે? દેવતાઓની ઉપાસના કરવી, શંકરને બિલી ચડે, પેલાને તુલસી ચડે, નાને દુર્વા ચડે, કંઈ વાંધો નહીં, આપણને તકલીફ નથી. પણ દુર્વા ચડાવનારો અક્કલ વગરનો છે, અને પેલો બિલી ચડાવનારો એ તો વળી અહીંથી મૂર્ખ છે, ડાયો કોણ તુલસી ચડાવનારો, ત્યાં આપણને તકલીફ છે, જોયું? એટલે જે ભેદ, ડિવાઇડિંગ ટુ ભેદ, બ્રહ્મ એક,
એક એવ અદ્વિતીય જેમાં સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી, સ્વગત ભેદ નથી, એવો એક અને વળી અક્ષર છે. અક્ષર એટલે જેનો ક્યારેય નાશ થતો નથી, જેમાં ક્યારેય વિકાર પણ થતો નાશ જ નહીં, વિકાર પણ નથી, જે ક્ષીણ પણ થતો નથી, ધીમે 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 ઓછું થાય કે ઘસાતું જાય એવું પણ નથી, જેમાં ક્યારેય નાશ નથી, જેનો ક્ષય નથી, જે નિત્ય છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસૌ વિધૃતે તિષ્ઠતઃ. ઉપનિષદ કહે છે કે આ જે અક્ષર છે એના પ્રશાસનમાં સૂર્ય અને ચંદ્ર આકાશમાં ધરુભા છે. જુઓ ને કે આમ પૂનમને દાડે ચંદ્ર સવારમાં આવે છે, બીજે દાડે સવારે તો એવડો મોટો ચંદ્ર હતો હમણાં પૂનમ ગઈ દઉં, અને આમ એકદમ નીચે, બહુ જ નીચે, બહુ સુંદર લાગે આટલો મોટો. અને પાછો કેવો સરસ કે આપણે પેલી એટલે સવારે અમે આશ્રમમાં જતા હતા ને તો આખા રસ્તે લાઇટો પણ ચાલુ હતી, પણ આપણે લાઇટથી પસાર થતા લાઇટો ખસતી જાય, એટલે એની લાઇટ આપણે જોડે, આ તો લાઇટ જોડે જોડે જ ચાલે પાછી. મેં કેવું સરસ છે કે આટલો મોટો ગોળો છે અને આમ બરોબર છે, એવો સરસ પ્રકાશમાન છે, અને પાછો આપણે જઈએ ને તો આપણે જોડે જોડે જ્યાં જઈએ ત્યાં ચાલે ને ચાલે જ છે આગળ. કેવો સરસ છે, એ ત્યાં જ ઉભો છે, એ કેમ ખસતો નહીં હોય કોઈકના પ્રશાસનમાં? બાકી તો જરા આમ તેમ થઈ જાય, આપણે એને એને આપણે જોવાનું મન થાય કે આપણે ક્યાં ગયા, એ આમ જુએ, પેલી બાજુ જુએ, આવું કઈ થઈ જાય ને, તેવું થતું નથી. એનું સ્થાન જાળવી રાખે છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને, આ અક્ષર બ્રહ્મના પ્રકાર પ્રશાસનમાં કોઈ શાસન કરનારું હોવું જોઈએ, ના હોત તો પડી ગયું હોત. આમ ક્યાંયથી લટકાવ્યો નથી, ક્યાંય બાંધ્યો નથી, નીચે ટેકો આપ્યો નથી, કશું કર્યું નથી, અને છતાં પણ ગુરુત્વાકર્ષણ કે આપણે ઉભું નથી કર્યું. હા, આપણે તો ખાલી કહ્યું કે કેમ ઉભું છે કે ગુરુત્વાકર્ષણ છે, એટલે હવે ના કહ્યું તો પડવાનું થોડું હતું. પડતા ને ખબર હોય કે હું 32 ફીટ પર સેકન્ડ પર સેકન્ડના વેગથી પડું છું તો એ જ રીતે પડે, જેને ખબર ના એ રીતે જ પડે. એટલે ખબર છે કે નથી એનાથી કશો ફેર, આ તો ઘટનાઓ છે, એનું અસ્તિત્વ એની જાતે છે, એ કોઈકના શાસનમાં છે. આવો જે અક્ષર છે બ્રહ્મ, જે એક, એટલે વિદ્યાર્થી આવ્યો ત્યારે એને કેવું ભાન હશે કે હું ગુરુજી પાસે શું મેળવવા જાઉં છું? ભેદનું જ્ઞાન તો છે જ, એને માટે ગુરુજીની શી જરૂર છે? હું જુદો ને તું જુદો, આ જુદો ને આ જુદો, જીવ જુદો, જગત જુદો, ઈશ્વર જુદો, આ બધું ખબર જ છે આપણને, પણ બધામાં ઐક્ય છે, કોઈ કોમન થ્રેડ આ બધામાંથી પસાર થનારું, એક સાધારણ, એક સાધારણ એટલે કોમન, સાધારણ એટલે નાખી દેવા જેવું એવું નહીં, સાધારણ એટલે મહાન, સૌથી મહાન. મણકાઓની વિવિધતા છે એ મહા, આ મહાન નથી, વિવિધ અને બધાને ધારણ કરે છે આની મહાનતા છે. હા, એવું સાધારણ એટલે જે બધામાં કોમન છે, એવું એક તત્વ છે એ જાણવો છે. તો ગુરુજી પાસે આવી પ્રાર્થના કરવી કે મને બ્રહ્મનું જ્ઞાન આપો, મને જે એક છે, જે અક્ષર છે, એનું જ્ઞાન પ્રદાન કરો. બ્રહ્મ એકાક્ષરમ અર્થ્યતામ, અર્થ્યતામ એને માટે પ્રાર્થના કરવી ગુરુજીને. અર્થ્યતામ પ્રાર્થ્યતામ તથા જો સાર્થ બ્રહ્મોપદેશ તદર્થ સે જ્ઞાતત્વેન, શાને માટે? કારણ કે એ જાણીએ તો આપણે એના વિશે વિચાર કરી શકીએ ને, તો જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એટલે ગુરુજીને આપણે કહીએ કે મારે આ વસ્તુ જાણવી છે, પછી એનો ઉપદેશ કરે, પછી વિચાર કરી શકીએ આપણે, જાણી શકીએ, એટલા માટે એની પ્રાર્થના કરવી. તો હવે જયારે મારી પ્રાર્થનાને સાંભળીને ગુરુજી ઉપદેશ કરે ત્યારે શું કરવું? શ્રુતિ શિરોવાક્યમ સમાકર્ણ્યતામ. તો મારી પ્રાર્થનાના જવાબમાં ગુરુજી વેદાંતનું વાક્ય એટલે કે મહાવાક્ય તત્વમસીનો ઉપદેશ કરશે. એ જયારે ઉપદેશ કરે ત્યારે સમ આકર્ણ્યતામ, સમ એટલે સારી રીતે, અજ્ઞાનની નિવૃત્તિ થાય ત્યાં સુધી, આ એટલે સમંતા, અજ્ઞાન હોય ત્યાં સુધી શ્રવણ કર્યા જ કરું, પૌનઃ પુણ્યન શ્રવણમ કુર્યાત. શ્રવણ ઉપનિષદ તો ભણી ગયા અને સાધન પંચક તો થઈ ગયો, તત્વ તો કેટલી વાર ભણી નાખ્યું, તો એમાં કેટલી વાર માણસ એવું નથી કહેતો કે ખાવાનું તો રોજ ખાધું ને હવે નહીં ખાઈએ તો શું, એવું તો એક દાડો કહેતો નથી કે રોજ, હમણાં સવાર તો ખાધું હતું અને પાછું બપોરે, બપોર તો ખાધું પાછું રાતે, એ તો તૈયાર નહીં, જરૂર જોતા તૈયાર નો તૈયાર જ હોય કે સવારે તૈયાર ને બપોરે તૈયાર અને સાંજે તૈયાર અને પાછો સાંજે તો હજુ કોળીઓ ભરતો ભરતો પ્લાનિંગ કરે કે કાલે સવારે શું, કદાચ અત્યારે તો મળ્યું પણ સવારે નહીં મળે તો, એટલે 50-50 ટંકનું પ્લાનિંગ અને કોઠીઓ તો 50-50 જન્મની મન લાગી ભરતા હશે માણસો,
કે ભરી જ રાખો કદાચ. તો તો ભણતા કેમ એવું થઈ જતું હશે કે આ ભણી નાખ્યું, ગીતા તો સાંભળી આવી, એ તો આખી મને મળે છે, અને ઉપનિષદ ને આ બધી વસ્તુ તો એ તો કેટલી વાર થઈ ગયા. તો પણ પૌનઃ પુણ્ય ને જુઓ, ખાવાનું ક્યારે ખાધું કહેવાય? પેટ ભરાય ત્યારે, બરાબર ને? આપણે ખા ખા કરીએ અને પેટ ના ભરાય તો ખાધું કહેવાય ના કહેવાય? અને કુહાડી લાકડા ફાડા કરીએ, આમ મોટો ઘા કરે, આપણને પરસેવો છૂટે, આપણે દયા આવે ખાઈને, એને જોઈને બિચારો કેટલી મહેનત કરે છે, પણ લાકડું ફાટતું જ ના હોય તો એને મહેનત કરી કહેવાય કે નહીં? ના કહેવાય. હા, કર્મનું ફળ આવે ત્યારે જ કર્મ કર્યું કહેવાય, ફળ ના આવે તો કર્મ કર્યું કહેવાય જ નહીં. છેદી ક્રિયા એ ત્યારે, છેદી ક્રિયા એટલે છેદવાની ક્રિયા, છેદે ના તો છેદવાની ક્રિયા થઈ કહેવાય? ના કહેવાય. એમ ખાવાનું ક્યારે ખાધું કહેવાય? ભૂખ શાંત થાય. તો ભણવાનું ક્યારે ભણ્યા કહેવાય? જયારે અજ્ઞાનની નિવૃત્તિ થાય. અજ્ઞાનની અને અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે થઈ કહેવાય? એના ફળ શોક અને મોહ છે, એની નિવૃત્તિ થાય ત્યારે. એટલે જયારે અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુઓ છે એ દૂર થાય ત્યારે કહેવાય કે અજ્ઞાનની નિવૃત્તિ થઈ. અને ક્યારે થાય? જયારે અજ્ઞાનની નિવૃત્તિ થાય ત્યારે કહેવાય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થાય? શ્રવણ કરીએ ત્યારે. તો શ્રવણ ક્યારે કર્યું કહેવાય? જયારે જ્ઞાન થાય, બરાબર ને? જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પૌનઃ પુણ્યને શ્રવણમ કુર્યાત. તો વારંવાર અને વારંવાર અને વારંવાર શાસ્ત્રનું શ્રવણ ગુરુજીના મુખથી, વેદાંત શાસ્ત્રનું શ્રવણ ચાલુ રાખવું જોઈએ. શ્રુતિ શિરોવાક્યમ સમાકર્ણ્યતામ શ્રદ્ધાપૂર્વક કરવું, અજ્ઞાન દૂર થાય ત્યાં સુધી કરવું, અત્યંત કાળજીપૂર્વક કરવું, શ્રદ્ધાપૂર્વક. અને શ્રવણના દરેક સેશનમાં આપણા મહાત્માઓ શાસ્ત્રો કહે છે કે દરેક શ્રવણની જે આપણું પ્રવચન કે સેશન કે બેઠક છે, એ દરેક સ્વાધ્યાય આપણા મનમાં જીવ અને બ્રહ્મના ઐક્યનો નિશ્ચય જન્માવે ત્યારે શ્રવણ થયું કહેવાય. ઉપક્રમ ઉપસંહારાદિભિ ષડ્વિધૈ લિંગૈ સર્વેષાં વેદાંત વાક્યાનાં એકસ્મિન બ્રહ્મણિ તાત્પર્ય નિશ્ચયઃ શ્રવણમ. તો ઉપક્રમ ઉપસંહાર વગેરે છલિંગ છે. ઉપક્રમ એટલે આરંભ શેનાથી થયો, ઉપસંહાર પુરુષેમાં થયો, બરાબર? આજે આપણે બ્રહ્મની વાત કરીશું એ ઉપક્રમ, અને માટે આ રીતે આપણે બ્રહ્મ વિશે જોયું. આ ઉપસંહાર પ્રવચનમાં કહીએ ને કે આજે આપણે શેની વાત કરીશું, કે વરસાદ કેવી રીતે પડે છે એના વિશે આજે આપણે વાત કરીશું. પછી પૂરું થાય એટલે કે એક જોયું આવી રીતે વરસાદ પડે છે. તો ઉપક્રમ અને ઉપસંહારથી નક્કી થાય કે ગ્રંથનો કે પ્રવચનનો કે જે કંઈ ચાલે છે એનો વિષય કયો છે. અભ્યાસ વારંવાર કહેવામાં આવે, જો આવી રીતે વરસાદ પડે છે, ખરું ને? પછી બીજી સમજાવીએ, જો આવી રીતે વરસાદ પડે છે. તો અભ્યાસ વારંવાર રેપિટેશન થતું હોય. અપૂર્વતા, અપૂર્વતા એટલે ઓરિજિનાલિટી, એની યુનિકનેસ, એનું પોતાનું પ્રદાન શું છે, ભેદનું નિરૂપણ કરવું. એવા વાક્યો આવે ગયો અને ગુરુજીની સેવા કરી, ઉપકામ કોશલાયન ગયો, ઉપકોશલ ગયો, સત્યકામ ગયો ગુરુજી પાસે, ગુરુજીની સેવા કરી અને પછી ગુરુજીના આશીર્વાદ લીધા, તો એ તાત્પર્ય છે એનું? શેમાં તાત્પર્ય છે? આ ભેદ બતાવતા તમે કયો એટલે ગુરુજીને શિષ્ય તો જુદા ખરા કે નહીં? તો એ તો આપણે જાણીએ જ છીએ. જે વસ્તુ બીજા પ્રમાણથી જાણી શકાતી હોય એ કહેવા માટે શાસ્ત્ર ના હોય. એટલે બીજે કશેથી જાણી ના શકાય એવી જે વસ્તુ, એ વધારાની, એની યુનિક, એની પોતાની જ છે, બીજી ક્યાંય નથી મળતી, એવી કઈ વસ્તુ છે? તો અદ્વૈત છે, એની ઓરિજિનાલિટી છે, અપૂર્વતા. તો ઉપક્રમ ઉપસંહાર એ એક જ લિંગ છે, અભ્યાસ બીજું, અપૂર્વતા ત્રીજું, ફલમ ફળ શું મળશે, તો દ્વૈતનો નાશ થશે, અદ્વૈત ફળ મળશે. ફળમ અર્થવાદ, અર્થવાદ એટલે સ્તુતિ કે નિંદા. તો આપણે જે કહેવું હોય, જેને આપણે પ્રશસ્ત કરવા માંગતા હોય એની સ્તુતિ હોય, વિરુદ્ધની નિંદા હોય. મૃત્યુ સુમૃત્યુમ ગચ્છતિ ય ઇહ નાના ઇવ પશ્યતિ, જે ભેદનું દર્શન કરે છે ને એ તો એક મૃત્યુથી બીજા મૃત્યુમાં જાય છે, પાછો જન્મે છે, પાછો મરે છે, પાછો જન્મે છે, પાછો મરે છે. તો દ્વૈતનું દર્શન કરનારની નિંદા છે, અને અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇહ ચેદ અવેદિત અથવા સત્યમસ્તિ નો ચેદિવા ઇહા વેદિન મહતી વિનષ્ટિહી. આ મનુષ્ય તરીકે જન્મ પ્રાપ્ત કર્યો અને જો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો તેણે જન્મને સફળ કરી નાખ્યો છે. અદ્વૈતના જ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે.
અને દ્વૈતની નિંદા કરવામાં આવે છે અને અર્થવાદ કહે છે સ્તુતિ અને નિંદા એ પણ નક્કી કરે છે કે વિષય કયો છે. ઉપપત્તિ, ઉપપત્તિ એટલે તર્ક, એ પણ બતાવે છે કે જેવી રીતે એક માટીના જ્ઞાનથી સર્વઘડાનું જ્ઞાન થાય છે એમ એક ઉપાદાન કારણ જગતનું જે છે બ્રહ્મ એના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય છે. આ ઉપપત્તિ કે તર્ક એ પણ અદ્વૈતની સિદ્ધિ કરે છે. આમ આ બધા લિંગો દ્વારા એટલે જે કંઈ પ્રવચનમાં કહેવામાં આવતું હોય એ બધાની સાથે એ કેટલો તેજ વિદ્યાર્થી અને કેટલો અલર્ટ, કેટલો સાવધાન હશે કે સાંભળે છે ત્યારે એના મનમાં છ લિંગ કામ કરી રહ્યા છે. આજે પ્રવચન છે એના જે શરૂ થયું, ક્યાં પૂરું થયું? વારંવાર હા એ આકાશવાણી હે, દર થોડીક બે મિનિટ થાય પાછી આકાશવાણી હે, એટલે આપણને યાદ કરાવે કે આકાશવાણી છે, અભ્યાસ રેપિટેશન છે એનું થાય છે. તો આમ આખા પ્રવચનમાં 10 માણસ છોકરાની વાર્તા કઈ ખરી, પણ વાર્તામાં તાત્પર્ય હતું, તાત્પર્ય શેમાં હતું? પ્રાપ્તસ્ય પ્રાપ્તિમાં હતું. તો એ તાત્પર્યનો નિશ્ચય કરી શકે અભ્યાસ શેનો છે, અપૂર્વતાશી છે. આમ પ્રવચનમાં દરેક વસ્તુને યોગ્ય રીતે એ સ્થાને ગોઠવી શકે અને તાત્પર્ય શેમાં છે એ નિશ્ચય કરી શકે આવું દરેક શ્રવણની બેઠકમાં થાય ત્યારે એને શ્રવણ થયું કહેવાય. સમાકર્ણ્યતા એટલે શ્રવણનું કામ તો પ્રમાણ વિશેનો નિશ્ચય જન્માવન. પ્રમાણ એટલે આ ગ્રંથ ઉપનિષદો આપણા પ્રમાણ છે. પ્રમાણ એટલે જ્ઞાન પ્રાપ્તિનું સાધન અને એ જ્ઞાન જન્માવું ઉપનિષદનું કામ છે. તો ઉપનિષદ એ પ્રમાણ એ જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે આપણે અનંત વર્ષો સુધી સાંભળીએ પછી ઉપનિષદ શું કહે છે એટલે તો સમજ પડે કે ના પડે? ઉપનિષદ 5-25 ના શ્રવણ કરીએ આપણે, માનો કે મુખ્ય 10 ઉપનિષદ બધા અધ્યયન કરી નાખ્યું અને પછી આપણે વર્ષો કાઢ્યા એની જોડે અને વર્ષોના અધ્યયન પછી આપણને પૂછે કે ઉપનિષદ શું કહે છે? ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. જ્યારે આવો જવાબ આપવામાં આવે ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન, એનો અર્થ કે મારે જરા માથું ખંજાળવું પડશે કે ઉપનિષદ શું કહે છે. આ બધી રીત હોય છે એટલે જવાબ નથી આવડતો એવું કહેવાની. તો મનમાં સ્પષ્ટતા હોય કે ઉપનિષદ કહે છે કે જીવ અને બ્રહ્મ એક છે, એટલે પ્રમાણ ઉપનિષદ પ્રમાણ છે. કે આંખનું શું કામ છે? કે મને લાગે છે કે રંગ આંખોનું કામ, રંગ ના મને લાગે છે કે ના રંગની સ્વાદ કહે છે આંખો સ્વાદનો. આંખનું શું કામ છે એ આપણને સ્વાદ પડે કે ના પડે? આંખનું કામ રંગ બતાવે. કોઈ આવે કે ના રંગ નહીં, આંખ તો સુગંધ બતાવે, તો આપણે માની જોઈએ કે ના માની? કેવા સ્પષ્ટ છે આંખ રંગ બતાવે એટલે રંગ ભગવાન એમ કે ધારો કે કેમ ના હોય? આંખો તો મેં બનાવી છે ને, આંખો રંગ ના બતાવે, આંખ તો સ્વાદ બતાવે, તો માનીએ કે નહીં ભગવાન એમ કહેતો? સોરી, તમારો આદર પગે લાગીશ પણ આ તો નહીં જ માનું, બરાબર ને? આને નિશ્ચય કહેવાય. મારો નિશ્ચય છે કે ઉપનિષદ પ્રમાણ છે જીવ અને બ્રહ્મના ઐક્યના નિરૂપણ માટે. આ જ્યારે આટલો સ્પષ્ટ નિશ્ચય હોય કે આંખ રંગ અને રૂપનું જ્ઞાન કરાવે છે એમ ઉપનિષદ જીવ અને બ્રહ્મના ઐક્યનો નિશ્ચય કરાવે છે. એ ઉપનિષદ એટલે કે પ્રમાણનું આ કામ છે, પ્રમાણ વિષયના સંશયની સ્પષ્ટ નિવૃત્તિ. પછી ગમે ત્યારે ગમે તે કોઈ આવીને કે તો આ તો નિશ્ચય મારો ચોખ્ખો છે કે ઉપનિષદ શું કહે છે. ઉપનિષદમાં ઘણી જગ્યાએ કહ્યું હોય, ભગવદ્ ગીતામાં મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, તો ભગવાનનો અંશ છે જીવ, એવું ગીતામાં કહ્યું. ઉપનિષદમાં યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગા, જેમ અગ્નિમાંથી તણખાઓ જર ને એમ અક્ષર બ્રહ્મમાંથી આ જીવો ઉત્પન્ન થાય છે. તો અગ્નિ મોટો છે અને તણખો નાનો એનો અંશ છે, એવી રીતે અક્ષર બ્રહ્મના બધા અંશ છે. આવું આ મંત્રોમાંથી દ્વૈતના જે અનુયાયીઓ છે એ આ જ મંત્રોમાંથી આવા અર્થો કાઢે છે. પણ એ મંત્રો આપણને શું બતાવે છે? અગ્નિ એટલે દાહકત્વ અને પ્રકાશકત્વ. આવડો મોટો હોય તોય બાળે, આટલો તણખો સિગરેટ ન પડે તોય બાળે જ, અગ્નિ જ કહેવાય. નાનો કે મોટો શું થઈ ગયું, સ્વરૂપ શું છે? એટલે આમ શાસ્ત્રોના ગમે તે વાક્યો ગમે તે અર્થ આપતા હોય તો પણ એ બધામાંથી આપણો નિશ્ચય સ્પષ્ટ છે કે ઉપનિષદનું કામ જીવ અને બ્રહ્મનો ઐક્યનું નિરૂપણ કરવાનું છે. આ શ્રવણ છે. એટલે શ્રવણ દરમિયાન આપણી આ સ્પષ્ટતા, હું બ્રહ્મ છું કે નહીં એ હજુ વાર છે, પણ કમસે કમ ઉપનિષદ આ કહેવા માંગે છે કે જીવ અને બ્રહ્મ એક છે, એટલું તો ખરું જ. એટલે શ્રવણમાં આ નિશ્ચય તો થઈ જ જવો જોઈએ. સમાકર્ણ્યતા સાવધાનેન આકર્ણ્યતા શૂયતામિતિ આવત, સાવધાની પૂર્વક શ્રવણ કરવું.
ततश्च व्युत्पन्नस्य तव वाक्य श्रवण मात्रेण तदर्थ निश्चय भवेदिति भावः। जो एवो छे के संस्कार वस्तुना पड़वा जोईए। पहला अपना मन में संस्कार एवा होय ने के बधुं जुदुं छे, आ सारो छे, आ खराब छे, आ साचुं छे, आ खोटुं छे, आ मारुं छे, आ तारुं छे, એટલે કોઈ કશુંક પણ કહે તો આપણે એ રીતે જ ઘટાવીએ કે આ ઘર તારું છે એમ કે એટલે મને સમજ પડે કે આ મારું, પેલું મારું નહીં, બરાબર? એટલે આપણે આવો જ અર્થ કરીએ। ધીમે 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 આપણા મનમાં એટલા બધા સંસ્કાર દૃઢ થતા જાય કે આપણા ભાઈઓ હોય, ભાઈઓના સંતાનો હોય, બહેનો હોય, એમના સંતાનો હોય, તો ભાઈઓ બહેનોના સંતાન એમના સંતાનો આ બધું આપણું જ કહેવાય। પછી મને કે આ તારું છે તો મને એવું થાય કે મારું એટલે આપણું બધાનું। જ્યારે આપણે એવો ઉછેર હોય, એવા સંસ્કાર હોય, એવા ના હોય, જુદા સંસ્કાર હોય, તો આપણે એવું સમજીએ કે મારું એટલે એક્સક્લુડિંગ, બાકી બધાને બાદ બાકી, મારું એટલે મારું, ખરું? એક શબ્દ તારું છે એ શબ્દ જ એક વાર મારામાં એવા સંસ્કાર જન્માવી શકે કે મારું મારા સિવાય કોઈનું નથી, અને બીજી વાર તારું છે એવો સંસ્કાર એવો પણ જન્માવી શકે મારું એટલે આપણે બધાનું, ખરું કે નહીં? એ શેનાથી નક્કી થયું? આપણા મનમાં જન્મેલા સંસ્કારથી। એક જ શબ્દો રહેવા છતાં જે અર્થમાં આપણે વારંવાર સાંભળ્યા છીએ, સમજ્યા છીએ, જીવ્યા છીએ, એ સંસ્કાર આપણને આપશે। એમ વારંવારના શ્રવણથી જ્યારે જીવ અને બ્રહ્મના ઐક્યમાં અર્થ છે એનો એવા સંસ્કાર જન્મતા જશે, ત્યારે પછી આપણે જેવું શ્રવણ કરીશું ને એ દરેક વખતે આ સંસ્કાર જ દ્રઢ થતા જશે, નહીં તો દરેક વાક્ય જુદો અર્થ આપશે। પણ આજે તો પાછું પ્રવચનમાં એવું કહ્યું કે જીવને બ્રહ્મ જુદા છે, એવું ના કહ્યું આજે કેમ? એક અક્ષરમાંથી ક્ષુદ્ર વિષ્પુલિંગો તણખાને તો નાના કયા, જુદા કયા? તો આપણને ઉપનિષદના મંત્રોના અર્થો જ, દ્વાસ ઉપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશશ્વ જાતે, બે પક્ષીઓ એક વૃક્ષ ઉપર રહે છે તો બંને પક્ષી જુદા છે, એક તો ફળ ખાય છે બીજો નથી ખાતો, એ આજે પાછી બે ફળની વાત, બે પક્ષીની વાત કરી તો બે જુદા ખરા કે નહીં? એટલે ઉપનિષદના મંત્રો આપણામાં જુદા જુદા અર્થો જન્માવી શકે। જ્યાં સુધી શ્રવણ બરોબર નથી થયો, શ્રવણના સંસ્કાર એટલા બધા દ્રઢ થાય કે ઉપનિષદના મંત્રો સીધે સીધો દેખીતો શબ્દાર્થ ગમે તે આપતા હોય તો પણ આપણા મનમાં જીવ અને બ્રહ્મના ઐક્યમાં જ તાત્પર્ય છે એવો નિશ્ચય સાંભળતા વાર જન્મ આવે ત્યાં સુધી શ્રવણ થયું કહેવાય, બરાબર? સો શ્રવણ માત્રેણ તદર્થ નિશ્ચય, જેમ જેમ સંસ્કાર વધતા જશે એમ શ્રવણ માત્રથી જ એના અર્થનો નિશ્ચય જન્મતો જશે। આ શ્રવણ કર્યા પછી શું? સમાકરણ્યતા, ચાલો ત્રીજો શ્લોક વાંચીએ। વાક્યાર્થશ્ચ વિચાર્યતામ શ્રુતિશિરઃ પક્ષ સમાશ્રીયતામ દુસ્તર્કાત્ સુવિરમ્યતામ શ્રુતિમતસ્તર્કોનુસંધીયતામ બ્રહ્માસ્મીતિ વિભાવ્યતામ અહરહર ગર્વઃ પરિત્યજ્યતામ દેહેહં મતિરુજ્યતામ બુધજનૈર્વાદઃ પરિત્યજ્યતામ વાક્યાર્થશ્ચ વિચાર્યતામ શ્રુતિશિરઃ પક્ષ સમાશ્રીયતામ દુસ્તર્કાત્ સુવિરમ્યતામ શ્રુતિમતસ્તર્કોનુસંધીયતામ બ્રહ્માસ્મીતિ વિભાવ્યતામ હર હર ગર્વઃ પરિત્યજ્યતામ દેહેહં મતિરુજ્યતામ બુધજનૈર્વાદઃ
परित्यज्यताम् येहं मदिरुच्यताम् बुद्धजनैर्वादः परित्यज्यताम्। तो गुरुजी उपनिषद ना महावाक्य तत्त्वमसी ना उपदेश कर्यो अने आपणे जोयुं हतुं के तत्त्वमसी एटले हुं जे इच्छुं छुं ते हुं छुं। जे माणस शुं इच्छे छे? प्लीज्ड सेल्फ, એ સુખી હોની ઈચ્છા રાખે છે, બરાબર? એ બ્રહ્મની ઈચ્છા રાખતો નથી, ભગવાનની ઈચ્છા રાખતો નથી, એને કોઈ કૃષ્ણ કે રામ કે કોઈ કોઈ ચીજમાં રસ નથી, એક જ વસ્તુમાં રસ છે, મજા મજા પડી જાય, બસ આટલો જ એને રસ છે। અને અને એવો હવે મજા કોઈકને પડે તો ચાલે ના પાછી, એટલે મજા પડે એવો નહીં, એમાં હું સુખી થવો જોઈએ। ચારે બાજુ ગમે તે વસ્તુઓ મૂકી હોય ને હું તો આમને આમ જ બેઠો હોતો છું તો ના ચાલે, તો બધા તમારા આનંદ કરવાના શું? એટલે બહારની વસ્તુઓ હોય કે ના હોય, રસ એમાં છે, હું પ્રસન્ન હોઉં એ મારો પુરુષાર્થ છે। જીવનનું સ્વપ્ન હોય, જીવનનું ચિત્ર હોય તેટલું, કે બધું સરસ હોય અને પછી હું બેસીને મના પર સોનાની ટેકરી પર બેસું અને પછી મન મજા પડે, કેવું સરસ, કેવો વટ પડી ગયો નહીં આપણો, સોનાની ટેકરી પર બેઠા। એટલે એટલે આપણો માણસ સોનાની ટેકરી જોયા કરે, લોકો એના વખાણ કરે, ગમે આપણને, સોનાની ટેકરી બનાવે માણસ ને એના ઉપર બેસે, પછી લોકો આવીને વખાણ સોનાની ટેકરી ના કરે, એના ફોટા પાડીને જતા રહે અને આપણી સામે ના જોવે, ગમે આપણને? ના, શેમાં રસ છે મારામાં? સોનાની ટેકરી પર બેઠેલો હું એમાં મને રસ છે। સોનાની એટલે સુખની ટેકરી, એ સમજે છે કે સોનું એટલે સુખની ટેકરી, પણ સુખ ઉપર હું બેઠો હોઉં, હું સુખી હોઉં, હું પ્રસન્ન હોઉં, આનંદ 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 હોય એમાં જ મને રસ હોય છે, બરાબર છે? અને ઉપનિષદ કહે છે કે એ તું છે, એટલે કે જે પ્રસન્ન હું તું બનવા ઈચ્છે છે કે મેળવવા ઈચ્છે છે કે પહોંચવા ઈચ્છે છે કે જે કંઈક જે ફાંફા જે પ્રકારના ફાંફા મારતો હોય એના ફળ સ્વરૂપે તારો જે આદર્શ છે પ્રસન્ન હું અને તારી વાસ્તવિકતા જે છે અપ્રસન્ન હું એ બંને એક જ છે। તારા વિશેની જે વાસ્તવિકતા એટલે અત્યારે જે છે અને આદર્શ એટલે આવતીકાલે તું જે ઈચ્છે છે એ બંને એક જ છે। અને એમના શબ્દોમાં કહીએ તો જીવ અને બ્રહ્મ એક છે, જીવ અને ઈશ્વર એક છે। જીવ એટલે હું, મારા જેવા બધા માણસો, ઈશ્વર એટલે આખા જગતનું જે સર્જન કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે, સંચાલન કરે છે, સંહાર પણ કરે છે, પાછો સર્જન કરે છે, આમ આખા જગતને જન્મ કરનાર, સંહાર કરનાર, પાલન કરનાર ઈશ્વર છે। અને હું બિચારો, હું તો હવે આટલું તૂટે જ મન કરતા ના આવડે, કેવી રીતે ચાલુ કરું પાછું? કશું નહીં, ઘડિયાળ બંધ પડે તો પડે, ઉભું જ રહે, પછી એને આપણે કશું ના કરી શકીએ, કે આપણી શક્તિ કેટલી અલ્પ અને એની શક્તિ કેટલી મહાન, મારી મારી સર્જન શક્તિ કેટલી, કશું નહીં। બાળકને જન્મ આપીએ પણ એ તો ભગવાનની કૃપા હોય તો આપીએ, નહીં તો ગમે એટલું થાય ના થાય તો આપણે શું કરીએ, નથી બાળક। એટલે કોઈ ચીજ મારી ઈચ્છા એ મારી સ્વતંત્રતા એ હું કરી જ શકું એવું તો કશું છે જ નહીં। એટલે મારામાં કોઈ સર્જનની શક્તિ નથી ને પાલનની શક્તિ, બાળકને જન્મ આપે પાલન કરી શકીએ, કંઈ કહેવાય ના, કરી શકીએ તો કરી શકીએ, ના કરી શકીએ તો ના કરી શકીએ, શું કરીએ? અને સંહાર એ આપણા હાથમાં નહીં, કશું કોઈ ચીજ, આપણે પોતે મરવું હોય તો આપણા હાથમાં નહીં, મરીએ તો સારું પણ નથી મોત આવતું, શું કરીએ? એટલે આપણે તો કોઈ શક્તિ જ નથી, અત્યંત અલ્પ, શેકેલો પાપડ ભાંગવાની શક્તિ નહીં, એવું કહેવાય કે આપણે કોઈ મોઢા પર માસ્ક બેઠે તો ઉડાડાય નહીં આપણાથી, આમ ગમેલું કરે બેસા જ કરે, આઈ ને કશું ના કરો તમે, તો મારી શક્તિ અત્યંત મર્યાદિત છે અને મારું જ્ઞાન તો હવે કઈ, કયો શ્લોક ચાલે છે, કયું પાનું હતું, કઈ ચોપડી, ચોપડી તો દરેક ચોપડી શોધવી પડે, કઈ કહેવાય ના, કે રવિવાર શું ચાલે છે અને પાછું શનિવારે એ શું છે, આટલે જ આપણી આ શક્તિ ને આપણું જ્ઞાન નીકળી આ શક્તિ પણ પ્રશ્ન જ નથી આવતો। એટલે આપણી બધી શક્તિ મર્યાદિત છે, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, અને અને આપણો વ્યાપ અહીં હોય એટલે બાણંદ બહાર દેખાય નહીં, પાછું કોણ છે, ઉઠીને જવું પડે કે બહાર કોણ છે, તો આપણે આપણે આપણો વ્યાપ, હું ઈચ્છું કે અહીં હોઉં ત્યારે હું બહાર પણ હોઉં, ત્યારે સ્વામી વિવેકાનંદજી હતા ત્યારે આપણે ફક્ત કઈ મજા આવી હોત, અને રામકૃષ્ણ પરમહંસ, અરે વાહ, પણ શંકરાચાર્ય મહારાજ શું ખોટા, ત્યારે જો આપણે હોઈ શકતા હોત તો આપણે ખરેખર શંકરાચાર્ય મહારાજની સાથે હોત, વાહ કેવું કેવું અદભુત હોત, કેવું હોત, પણ નહોતા, શક્ય છે કે હતા એટલે આપણને પ્રેમ છે, પણ યાદ નથી કે હતા કે નહીં, એટલે ઇટ મીન્સ નથિંગ। ધારો કે આપણે હતા તોય આપણે ધન્ય પણ હતા, પણ હોત તો મોક્ષ થઈ ગયો હોત, જો એમની આજુબાજુ હોત તો શું કરવા આપણે પાછા અત્યારે જીવો હોત,
અને નિત્ય સ્વરૂપથી તો હતા જ, તોય શું ખોટું છે? બરાબર ને? કારણ કે આચાર્ય તો નિત્ય છે, તો આપણે કઈ ઓછા છે? હું પણ નિત્ય છું. એટલે પણ જો જીવ તરીકે વાત કરવી હોય તો આચાર્યનું શરીર હતું આપણે નહોતા. એટલે વ્યાપમાં પણ આપણે અલ્પ છીએ, શક્તિમાં અલ્પ છીએ, જ્ઞાનમાં અલ્પ છીએ, બધી રીતે જુઓ તો આપણે તો સર્વ રીતે અલ્પ છીએ. અને ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને બધું શાસન, સર્વનો શાસક, આખા જગતનું સર્જન કરે, જગતમાં પ્રવેશ કરે, જગતનું સંચાલન કરે, કેવડો મહાન ઈશ્વર. ઉપનિષદ કહે છે કે તું આજે અલ્પજ્ઞ, કિંચિતજ્ઞ, જરાક જાણનારો, અલ્પવ્યાપી, અલ્પશક્તિમાન એ અને સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વશક્તિમાન ઈશ્વર એ બંને એક છે. બોલો. ઉપનિષદ થઈને આવું કે પાછું? હા, આપણને એમ કે ઉપનિષદ સાચું જ કે, અને આપણને એમ કે ઉપનિષદ છે એ અક્કલ માવતરે એવું જ કે, ઉપનિષદ છે એ બધું આપણા પ્રમાણથી સિદ્ધ થતું એવું જ કે. ઉપનિષદ આવું કહે છે. હવે કઈ મનાય આપણાથી કે હું ને ઈશ્વર એક છીએ? કેવી રીતે હોય? ના જ હોય ને. હવે આ એક ઘડો આટલો છે અને બીજો એક મોટો આટલા ઓરડા જેટલું મોટું માટલું કે ટાંકી છે, અને એને એમ કે હે માટલા તું રડે છે. એ બિચારો રડે કે હું કેટલું નાનું છું, આ ટાંકો કેટલો મોટો છે, તો હું કેટલો નાનો છું, હું એટલો મોટો હતો, કેવો એ રડે. એટલે એને ગુરુજી ઉપદેશ આપે, ચિંતા ના કર, હે ઘડા તું ને ટાંકી એક છે. કેવી રીતે ઘડો ને ટાંકી એક કેવી રીતે હોય? ના જ હોય. પણ છતાં શાસ્ત્રો કેવી રીતે ખોટું ના હોય. આ ઉપદેશ એને આપવામાં આવે છે કે શાસ્ત્ર કહે છે એ મારી સમજ કરતા જુદું કે વિરુદ્ધ હોય તો બેમાંથી એક તો ખોટું હોવું જ જોઈએ. મારી બુદ્ધિ ખોટી ક્યાં તો શાસ્ત્ર ખોટા. અહીં આવનાર, અહીં સુધી પહોંચેલો માણસ એવો હોય કે પડકારે તો પોતાની બુદ્ધિને પડકારે, એ શાસ્ત્રને પડકારતો નથી. બરાબર છે? આટલી શ્રદ્ધા, સમજવાનો પ્રયત્ન કરે છે. એવું નહીં કે એટલે આમ આપકો છે એટલે તો હશે, એવું નહીં. અંદર અડ્યા કરીને બહારથી કે આપકો છો એટલે હું તો ટાંકી, હા તારે હું ટાંકી છું, અને અંદર કે હું નાની ટાંકી છું, પેલી મોટી ટાંકી છે, નામ બંધી કાઢે, રડવાનું તો ચાલુ જ રાખે પાછો. એવું નહીં, વિચાર જરૂર કરવાનો, કેવી રીતે હું ઘડોને ટાંકી એક છીએ સમજવાનો પ્રયત્ન કરવાનો. પણ ક્યારે પ્રયત્ન કરે કે હું ખોટો હોઈ શકું અને એ સાચું હોઈ શકે, કમસે કમ આટલી શ્રદ્ધા હોય ત્યારે ને, જ્યારે એવું જ હોય કે આ તો ઇટ ડઝન્ટ મેક સેન્સ, જવા દે ને, એમને કંઈ હિંમત પડતી નથી, બીજા ગુરુ શોધી કાઢીએ આપણે, આવા ગુરુ ના ચાલે, મને ટાંકી બનાવી એવા ગુરુ જોઈએ, મને ઘડાને ઘડો જ રાખે ને કે તું ટાંકી છે એવા ગુરુને શું કરવાના, મને મોટી ટાંકી બનાવી દે ને એવા ગુરુ શોધવાના. તો આટલું કરવામાંથી અટકે અને ગુરુજી કહે છે તો કદાચ ગુરુજી સાચા હશે, પણ પછી આપણને જુદું લાગે છે તો કદાચ હું ખોટો પણ હોઉં, કદાચ, ભલે ચોક્કસ નહીં, પણ કદાચ હું ખોટો પણ હોઉં, કદાચ ગુરુજી સાચા પણ હોય, આટલું સ્વીકારીને એ દિશામાં વિચાર કરવાનું શરૂ કરે છે. તત્વમાં સી એટલે જીવ અને ઈશ્વર એક છે. તો કેવી રીતે એક હોઈ શકે? ઘડો ને ટાંકી બંને એક કેવી રીતે હોઈ શકે? ઘડો એટલે આટલો અમથો, ટાંકી એટલે આવડી મોટી, ઘડાનું વજન એટલે આટલું, ટાંકીનું વજન એટલે આટલું, ઘડામાં આટલું પાણી ભરાય, ટાંકીમાં આટલું બધું પાણી ભરાય, એ બંને એક હોય કે ના હોય? છતાં ગુરુ જે કહે છે માટે સાચું છે. બરાબર છે? આ સંજોગોમાં આપણે નક્કી કરીએ ઘડો અને ટાંકી બંનેમાં જેટલું જુદું હોય એટલું કાઢી નાખીએ. બરાબર? આટલું જ પાણી ભરાય, આટલું પાણી ભરાય, આ ફૂટપટ્ટીએ બંનેના ઐક્યને માપીશું નહીં. આનું વજન આટલું છે, આનું વજન આટલું છે, વિરુદ્ધ છે, વજનનો ક્રાઇટેરિયન કાઢી નાખીશું. જે જે ક્રાઇટેરિયન, જે જે ધોરણ બંનેના વિરુદ્ધ પડતા હશે એની ચિંતા નહીં કરીએ. પણ કંઈક સમાન ખરું? માટીની ટાંકી છે, મોટી ટાંકી માટીની છે, એ બંનેમાં કંઈ સરખું ખરું? હા, માટી સરખી છે ખરી, માટી તો આમાં માટી સિવાય કશું છે? માટી જ છે ને, ત્યારે બીજું છે શું? આ એ માટી છે. એ હા, અમે બંને એક થઈ ગયા. હા, ઘડો ને ટાંકી બંને એક છે. ક્યારે? બંનેનું જે સ્વરૂપ છે, બંનેનું તત્વ છે, જેમાંથી બન્યું છે ને, જે ઘડા તરીકે ઓળખાય છે અને જે ટાંકી તરીકે ઓળખાય છે, એ તો એક જ છે ને. તો ટાંકીનું મોટું મોટું કાઢી નાખીએ અને ઘડાનું નાનું નાનું કાઢી નાખીએ, બંનેનું જે તત્વ છે, જેનું નામ ઘડો અને જેનું નામ માટી પડ્યું છે, એ તો એક જ છે. આ એક જ હું, એમાંથી આનું નામ મોટી આંગળી પડ્યું, પહેલી આંગળી પડ્યું, આનું નામ બીજી આંગળી પડ્યું, પણ બંને હતા તો એક જ હું ને. એક જ હું, એના બે નામ પડ્યા, એકનું હાથ નામ પડ્યું, એકનું પગ પડ્યું, તો એવી રીતે હું અને ઈશ્વર એ બંનેમાંથી જે વિરુદ્ધ અંશ હોય એને છોડી દઈએ. અલ્પજ્ઞ,
અને સર્વજ્ઞ, અલ્પશક્તિમાન અને સર્વશક્તિમાન, અલ્પવ્યાપી અને સર્વવ્યાપી. આમાં કશુંક કશુંક અનકોમન છે, કશુંક કશુંક કોમન છે. જોયું તમે? અલ્પજ્ઞ સર્વજ્ઞ, અલ્પશક્તિમાન સર્વશક્તિમાન, અલ્પવ્યાપી સર્વવ્યાપી. તો જ્ઞ જ્ઞ રાખો અને અલ્પ સર્વ કાઢી નાખો, શક્તિમાન રાખો, અલ્પને સર્વ કાઢી નાખો, વ્યાપી રાખો, અલ્પને સર્વ કાઢી નાખો. બોલો શું રહ્યું? જ્ઞ, જ્ઞાન સ્વરૂપ. તો જ્ઞાન તો હું છું અને નારાયણ પણ છે. હું પણ કંઈક વ્યાપ ધરાવું છું, એ પણ વ્યાપ ધરાવે છે. હું પણ શક્તિ ધરાવું છું, એ પણ શક્તિ ધરાવે છે. બસ શક્તિ છે ને કેવડી છે એની ચિંતા શું કામ કરો છો? દાહકત્વ અને પ્રકાશકત્વનું નામ અગ્નિ છે. તણખો છે કે મોટી આગ લાગી છે એમાં ફેર ક્યાં છે? પ્રશ્ન તો બાળવું જ જોઈએ ને. આટલો તણખો આખી ગંજી રૂની બાળી કાઢે. હા, આખી રૂની ગંજી મોટી, એક તણખો સિગરેટ ના પડે ખલાસ, બધું પડીને ભૂકો થઈ જાય. તો કે મોટી આગ લાગવાની જરૂર નથી હોતી. એટલે તત્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો હું અને બ્રહ્મ બંને, હું અને ઈશ્વર એક છી. આમ આ પ્રકારે વિચાર કરવો પડે. એટલે વાક્યાર્થશ્ચ વિચાર્યતામ. ઉપનિષદ જયારે કહે છે કે બંને એક છે તો તત્વમસી, પાછું કર્તૃત્વ અને ભોક્તૃત્વ મારામાં છે અને ઈશ્વરમાં તો કર્તૃત્વ અને ભોક્તૃત્વ નથી. તો બધી એટલી વિશેષતાઓ, આ ઘડો ચિત્રામણ વાળો હોય અને ગોલ્ડન કલરે રંગ્યો હોય અને પેલાને રૂપેરી રંગે રંગ્યો હોય ટાંકીને, તો બંને કેવી રીતે? જેટલી જેટલી વિશેષતા હોય, જેટલા જેટલા વિરુદ્ધ ધર્મ હોય એ બધા કાઢી નાખવાના. વિરુદ્ધ ધર્મ કાઢી નાખશો, જે સરખું છે એ રહી જશે. એવું જ છે. તો કર્તૃત્વ અને ભોક્તૃત્વ, આમ જેટલા જેટલા વિરુદ્ધ ધર્મો હોય એ વિરુદ્ધ ધર્મોને કાઢી નાખીએ. આપણે દાખલો આપતા હોઈએ છીએ સ્વયં દેવદત્તા. હા, તો આપણે એ વખત વાત કરી હતી ગઈ વખતે કે પેલો એક ચોર છે અને સાધુના રૂપમાં આવ્યો છે. સાધુને આપણે જોઈને તમાચા મારીએ છીએ એકદમ. અહીં નથી વાત કરી, અહીં જ કરી છે, નથી કરી તો એનો અર્થ અહીંયા જ કરી હોય, નથી કરી. તો ચાર મિત્રો કોઈક જગ્યાએ મહાત્માને દર્શન કરવા ગયા અને બારાફરતી જોઈએ ને, સામતા તૂટી ના પડાય, એમ લાઈનમાં જવું પડે. એટલે પહેલા એ દર્શન કર્યા, ભેટ સોગાદ લઈને ગયા હતા, ફળ ફૂલ આપ્યા, પગે લાગ્યા, દંડવત પ્રણામ કર્યા, કેમ છો, ક્યાંથી આવો છે, બધું. બીજો પગે લાગ્યો, ત્રીજો એનો વારો લાગે, ચોથાનો વારો આવે ને, ચોથા એ જે એક તમાચો જીંકી દીધો પેલાને મહારાજને. એટલે પેલા ત્રણ જણા કહે છે કે આ શું કરે છે, આ સાધુને મારે છે? એ કહે છે કે તમાચો માર્યો ને મેં, એ કોને માર્યો ખબર છે? તમાચો એક ચોરને માર્યો, કેર ઓફ ધીસ સાધુ. તમાચો ચોરને માર્યો, કેર ઓફ ધીસ સાધુ. એટલે સાધુના સરનામે તમાચો ચોરને માર્યો છે. ખબર છે, આપણે 5 વર્ષ પહેલા યાત્રાએ ગયા હતા અને ત્યાં પ્રયાગમાં સ્નાન કરતી વખતે આપણે બહાર વાળો સામાન મૂક્યો હતો, એક સાધુને સોંપ્યો હતો કે આ સાચો છે અને પછી અમે જઈશું, એને પાછા આવીએ ત્યારે પાછો આપજે. અને પાછા આવે ત્યારે કશું મળ્યું નતું, ખબર છે? એ સાધુને એક માણસને આપ્યો હતો, જેમ સજ્જન દેખાતો હતો અને બેઠો હતો, આપણે એને આપ્યું હતું, ખબર છે? કે હા છે, હવે આની સામે જુઓ અને પેલાની યાદ કરો, લાગે સરખું? પેલો સજ્જન જેને કપડાં આપ્યા હતા અને સામાન બધો સોંપ્યો હતો અને આ સાધુ, તો એને તો દાઢી નહોતી, અંતો દાઢી છે અને એ તો કે આમ સરસ સૂટ બૂટનો ટાઈન બધો પહેરેલો હતો વ્યવસ્થિત, અને આ તો લગર વગર પર જ બાવા જેવો. આ બંને એક કેવી રીતે હોય? યાદ કર, એની આંખો માંજરી હતી કે નહીં? હા, એ હતી. અને દેખાય છે ને માંજરી આંખો? કેટલીક વસ્તુ બદલી ના શકાય એવી હોય, ઘણું બદલી નખાય, ઘણું ના બદલાય, ખબર છે? નહીં, લાખું હતું ગાલ ઉપર, જો આ દેખાય તો લાખું. હા, એ છે. વિરુદ્ધ અંશનો ત્યાગ કરો. તદ્દેશ તત્કાર, એ દેશ અને એ કાળની જે વિશેષતાઓ હતી કાઢી નાખો, આ દેશ અને આ કાળની વિશેષતાઓ કાઢી નાખો, જે કોમન છે નાખો. પછી ખબર પડશે કે હા, વાત સાચી, હા હવે મેળ પડી ગયો. સ્વયં દેવદત્ત, આ એ જે હતો ને ચોર દેવદત્ત, એ જ આ સાધુના વેશમાં આવ્યો છે. જ્યારે આપણને કોઈ કહે છે કે સ્વયં દેવદત્ત, સહ એટલે તે, અયમ એટલે આ, તે એટલે એ દેશ કાળની વિશિષ્ટતા ધરાવતો, આ એટલે આ દેશકાળની વિશિષ્ટતા ધરાવતો, અને બંને એક છે એવું કે, ત્યારે એ દેશ અને આ દેશ, એ કાળ અને આ કાળની વિશિષ્ટતા વાળો એક હોઈ જ ના શકે. છતાં જ્યારે કોઈ કહે છે કે એક છે, ત્યારે બંનેના વિરુદ્ધ અંશ કાઢી નાખીએ છીએ અને પછી ઓળખે છે કે યસ,
બરાબર, એ વાત સાચી, એ જ છે. એટલે આપણે મારવા લાગીએ તમાચા અને પછી બધા તૂટી પડ્યા એના ઉપર. સાધુ ઉપર ના, પેલા ચોર ઉપર, સાધુના વેશમાં ચોર ઉપર. એમ જયારે કહેવામાં આવે કે તું બ્રહ્મ છે કે ઈશ્વર છે, ત્યારે ઈશ્વરના અને જીવના વિરુદ્ધ અંશનો ત્યાગ કરીને જે સામાન્ય અંશ છે એનું દર્શન કરવામાં વિચાર્યતામ. એટલે વાક્યના અર્થનો આ પ્રકારે વિચાર કરવો, ચિંતન કરવું, એને વિચાર કહેવામાં આવે છે અને મનન કહેવામાં આવે છે. આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો ઉપનિષદમાં યાજ્ઞવલ્કે ઋષિ મૈત્રેયને કહે છે કે આત્માનું દર્શન કેવી રીતે કરવું, દર્શન કરવું જોઈએ. આત્મા જીવનમાં શું કરવું, હવે કરવું શું? તો કે આત્માનું દર્શન કરવું જોઈએ. મનુષ્યનો જન્મ એને માટે મળ્યો છે કે આત્માનું, આમ તો જન્મ્યા ત્યારથી કરવું જોઈતું હતું, હવે નિવૃત્તિ પછી પૂછે કે હવે થી કામકાજ રહ્યું હતું, બધા કાઢી મૂક્યા આપણને અને નવરા પડી ગયા, હવે શું કરવું? સારું, ત્યાર કઈ નહીં, હવે આત્માનું દર્શન કરવું જોઈએ. કે દર્શન કરવું કેવી રીતે? શ્રોતવ્ય, શ્રવણ દ્વારા દર્શન કરવું જોઈએ. પણ શ્રવણથી ના થાય તો કે તો મંતવ્ય, મનન કરવું જોઈએ. અને પછી પણ મુશ્કેલી પડે તો નિધિધ્યાસિતવ્ય, આત્મા વિશે નિધિધ્યાસન કરવું જોઈએ. એને શબ્દોની સમજ આવ્યા કરશે આગળ. તો શ્રોતવ્ય શ્રુતિ વાક્યભ્ય મંતવ્યશ્ચ ઉપપત્તિભિ, શ્રવણ એ શ્રુતિના કે ઉપનિષદના વાક્યોથી કરવું, શ્રોતવ્ય શ્રુતિ વાક્યભ્ય, મંતવ્ય ચ ઉપપત્તિભિ, ઉપપત્તિ તર્ક, તો તર્ક દ્વારા મનન કરવું. એટલે આપણી સંસ્કૃતિ કે આપણો ધર્મ કે આપણા શાસ્ત્રો છે એ સાધકની કે મનુષ્યની બુદ્ધિનો આદર કરે છે. આપણે ત્યાં સૂચના આપી કે પૂછવાનું નહીં, કીધું કે જીવ ને બ્રહ્મ એક છે, પછી એ કેવી રીતે પૂછાય જ નહીં, એક છે એટલે એક છે, પણ ના થાય એક કેવી રીતે થાય, પણ હું કઉ છું એટલે થાય ને, શ્રુતિમાં કીધું એટલે થઈ ગયું એવું નથી. આપણે ત્યાં શાસ્ત્રોએ કહ્યું માટે એક છે કે ગુરુજીએ કહ્યું માટે એક છે, એવું નહીં, મારી અક્કલમાં ઉતરે તો જ એક છે, ના ઉતરે તો નથી. પણ ઉતારવાનું જ નથી, ઉતરતું માટે નથી, કઈ કહેવાની છૂટ નથી આપણને. પણ ક્યારે હા કહેવાની? જયારે મારી બુદ્ધિ મોતરે ત્યારે હા. ના તો નહીં જ કહેવાની, કહેવાની તો હા જ, પણ ગુરુજી શીખવે ત્યારે હા નહીં કહેવાની. ક્યારે હા કહેવાની? જયારે મારી બુદ્ધિ મોતરે ત્યારે હા કહેવાની. હા, એને માટે મનન છે. કારણ કે આપણે સાંભળ્યું ગુરુજી કે બધી સમજ પડી ગઈ કે આપ કહો છો જીવને બ્રહ્મ, બહાર ગયા પછી ગાય શીંગડું મારી, બધું એક જતું રહ્યું, ભેદ થઈ ગયો પાછો. એટલે કઈ કશુંક થાય ને આપણું તો એક એકદમ દૂર જતું રહે. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ કવિહસ્તીને શું નહીં ચૈવશા કે પંડિતા સમદર્શીને હા, અને જેવું બહાર જઈને પેલું આપણે ઝાડુ વાળો અડકી જાય એટલે ખલાસ, ખબર નથી પડતી, દૂર રહેવાનું વગેરે વગેરે, આ બધું થઈ જતું હોય છે. તો જ્યારે જીવનમાં અનેક પ્રકારના પ્રસંગો બનતા હોય અને એ પ્રસંગો આપણા અદ્વૈતના જ્ઞાનને પડકારે એવા હોય, બીજા લોકો આપણને કહેતા હોય કે ભાઈ આને બધાને, અને વેદાંતીઓનો કોઈ સંપ્રદાય નથી પાછો એવું છે, એટલે શું થાય કે વેદાંત ભણવા જુદા જુદા સંપ્રદાયના લોકો પણ આવ્યા હોય ને, જેણે આમ ખરી વસ્તુ તો એવી છે કે જે માણસ જે સંપ્રદાય અથવા તો જે જે પરિવાર, આજકાલ પરિવાર શબ્દ વપરાય છે, એટલે એક્સ પરિવાર, વાય પરિવાર વગેરે, કે મંડળ પણ શબ્દ છે, મુખ્યત્વે પરિવાર આજકાલ વધારે કોમન છે. તો આ જે પણ પરિવાર કે જે પણ સંપ્રદાયમાં માણસ હશે, જ્યાં એણે ખરેખર નિષ્કામ ભાવથી અને અત્યંત ગંભીરતાથી સિન્સિયરલી એણે એની જાતનું સમર્પણ એટલે કે સેવા વગેરેની દ્રષ્ટિએ કર્યું હશે અને એમાંથી કંઈ મહાન ફળની આશા કે લાલચ નહીં રાખી હોય, તો એ આ વેદાંતના એને સંપ્રદાય શબ્દ વાપરવો હોય તો એ વેદાંતમાં આવશે. એટલે વેદાંત કોઈ સંપ્રદાયનો ઇજારો, કોઈનો ઇજારો છે, માણસનો ઇજારો છે. એટલે વેદાંત કોઈ વ્યક્તિ કોઈ કશાક વાડા માટે છે જ નહીં. પણ જેનું અંતઃકરણ શુદ્ધ થયું, શુદ્ધ ક્યારે થયું? જ્યારે એણે પોતે જે સ્થાનમાં, કદાચ એક કે સંપ્રદાય કે કશું ના હોય, એને કુટુંબમાં, ઘરમાં, સમાજમાં એણે સેવા કરી નિષ્કામ ભાવથી, અહીં આવશે. એટલે જ્યાં હતો ત્યાં એણે આગલા સમયમાં અત્યંત આદરથી અને શ્રદ્ધાથી શક્ય એટલા નિષ્કામ ભાવથી એ પોતાને કંઈ મળવું, બસ આપણી પાસે સમય છે, શક્તિ છે, ભગવાને આપણને અનુકૂળતા આપે છે, વાય નોટ, વાય શુડ આઈ વર્ક, નહીં વાય શુડ આઈ નોટ વર્ક, મને અનુકૂળતા જ, રવિવાર બેસીને છાપું વાંચો પડ્યો પડ્યો આખો દિવસ, તો એના કરતા શા માટે હું કોઈ આશ્રમમાં કે કોઈક જગ્યાએ જઈને હું સેવા કેમ ના કરું? આવી અત્યંત ઉદાર ભાવનાથી ગયો હશે, અહીં આવશે.
એટલે એટલે અહીંયા આવનારા અલગ અલગ સંપ્રદાય, સંપ્રદાય અત્યારે હું એવા અર્થમાં કહું છું કે અલગ અલગ પ્રકારનો ઉછેર, માનસ કે સંસ્કાર, બરાબર, સંપ્રદાય હું સંસ્કારના અર્થમાં કહું છું. કોઈને શિવના સંસ્કાર હોય, કોઈને રામના હોય, કોઈને કૃષ્ણના હોય, કોઈને આપણે કઈ અમુક પરિવારના હોય, જે ગમે તે પ્રકારના. એટલે હવે જયારે એ અહીંયા આવે ને આ ભણે ને, પછી પાછો જૂના સંબંધો તો હોય જ, એટલે ત્યાં મળવાનું થાય. એટલે પેલો પાછો ત્યાંની વાત કરે, અદ્વૈતે આનંદ દિશે વેદ ભલે વધતા, દ્વૈતે મિલન મધુર માળો. જોયું દ્વૈતમાં તો ભગવાનનું મિલન થાય, તમારા અદ્વૈતમાં એવું હોય કે નહીં? એવું તો ના હોય તો બિચારો ઢીલો પડી જાય પાછો કે હા લે, આપણે તો જન્માષ્ટમી જતી રહીને બધું જોતું રહ્યું, તો ભગવાનનો જન્મ નહીં ઉજવવાનો? કારણ કે વર્ષોથી કરતો આવ્યો છે. અથવા તો કોઈ ફિલોસોફરો, બીજા કોઈ ફિલસૂફો હોય જે પોતાની, અત્યારે મને લાગે છે દાર્શનિકો આપણને મળે એવું તો હોતું જ નથી. એટલે દાર્શનિકોની ધારાઓ અત્યારે હોય કે આ મીમાંસકો છે ને આ નૈયાયિકો છે ને આ, એ મારા ખ્યાલથી મને તો કોઈ દેખા, મારા તો પરિચયમાં નથી અથવા હું જાણતી નથી. પણ એવું ખરું કે જુદા જુદા દાર્શનિકો હોય અને એ પોતાના દર્શનના આધારે જીવનને ઘડતા હોય, નૈયાયિકો હોય અને એ રીતે જીવનને ઘડતા હોય, મીમાંસકો એ રીતે ઘડતા હોય. મીમાંસકો હશે એટલે કે જે સ્વર્ગમાં જેને સુખી થવા માંગતા હોય, ત્યાં પેલી મીમાંસકો કર્મ ફળથી સુખી થવા માંગતા હોય. એટલે ખરા પણ એ સમજતા નથી કે નૈયાયિક છે કે મીમાંસક છે, એવી જાતના એ બધા સંપ્રદાયમાં જ આવી જવાના, કે કર્મ કરીને ફળ મેળવવા માંગતો, ઉપાસના કરીને, બધા સંપ્રદાયોમાં જ આવી જશે. એટલે નર્યા દાર્શનિકોની ધારાઓ અત્યારે મને લાગે છે કે લગભગ નહીં હોય. પણ જે જે સાંપ્રદાયિકો વગેરે હશે એમની જે દર્શનની સમજ, દર્શનની એ સમજતા નથી કે દર્શન છે, પણ જે જીવનની સમજ હશે, જે સુખની સમજ હશે, જે ઈશ્વરની સમજ હશે, એ સમજ આપણને ઉદારતાપૂર્વક આપણા ઉપર રેડશે. અને એમને એમને ખરેખર એવું થાય છે કે આપણે વંચિત થઈ ગયા છીએ, એટલે ડિસ્ટ્રેક્ટ થઈ ગયા, એટલે આપણે દેશાંતરિત થઈ ગયા અને જે ખરું સુખ હતું એ ગુમાવી બેઠા. જેમ કે ગૃહસ્થો, તમે માનો કે થોડા સાધક હોય, બ્રહ્મચારી હોય અને સાધુ થવાનો ધીમે ધીમે વિચાર કરતા હોય, અને ગૃહસ્થો લોકો કે આ બિચારો માણસ દયા ખાય આપણી, આપણી સામે વાત કરે કે અમને બાપડાને શી સમજ પડે સંસાર એટલે શું છે, જો આપણે કેવા સુખી છે. હવે પેલાને થાય કે વાત તો સાચી, આપણે રહી ગયા, આ તો ઇનકેસ. અને બહુ ભયંકર જુલમ હોય છે ગૃહસ્થ લોકોનો, એ તો કકડાટ કરી મૂકે ભેગા થઈને, બધાને લાડુ આપણે ના ખાવ, લાડુ ખાવો જ પડશે, કરવાય પડશે ને ખવાય પડશે, વગેરે વગેરે. એટલે ટૂંકમાં સ્વજનો, બધા જાત જાતના લોકોના જાત જાતના પ્રકારના ફિલોસોફિકલ એટેક, દાર્શનિક આઘાતો, અને એ બધાની સામે પાછું આપણે ટકવું પડે. એમાં આપણે આપણે પેલું જ્ઞાન જે જીવ ને બ્રહ્મ એક છે, હું તો પૂર્ણ જ છું, લાડુ ખાધા વગર તો રહી જતો હોય એમ ધરીને બહારથી કેવું કે પૂર્ણ છું, એટલે અઘરું લાગે. એટલે એટલે ત્યાં ટકવા માટે એણે એના પોતાના મનમાં મંથન કરવું પડે તર્ક દ્વારા, કે આપણે શું નક્કી કર્યું કે આત્મા કે બ્રહ્મ એટલે શું, સુખી હું, સુખને લાડુ શેને માટે હોય, પેટ ભરવા માટે, ભૂખ લાગી હોય તો એને માટે લાડુ હોય, સુખને માટે શી જરૂર છે બોલો, દાળ ભાત શાખીએ તો પેટ ભરાય છે કે નહીં, સુખ મળે છે કે નહીં. એક એક વખતે એણે પોતાની જાત ઉપર સતત કામ કરવું પડશે. એવું નથી કે આપણે ભણ્યા એટલે ધન્ય થઈ ગયા, બ્રહ્મ કશું નહીં થાય. આખી જિંદગી નહીં, જન્મોના જન્મો શ્રવણ કર્યા પછી પણ જો આપણો નિશ્ચય નહીં બને કે હું બ્રહ્મ છું, ત્યાં સુધી શાસ્ત્રોનો નિશ્ચય રહેશે કે જીવને બ્રહ્મ એક છે, બાકી હું તો જે છું તે જ છું, કોઈ ફેર નહીં પડે. એકંદરે શ્રવણ, મનન, નિધિધ્યાસન ત્રણ જુદી વસ્તુઓ સ્વીકારવામાં નથી પણ આવતી, બધું સાથે જ ચાલતું હોય છે. એટલે આપણે શ્રવણ કરીએ ત્યારે સમજી સમજીને જ કરીએ છીએ ને, કે એમ સમજ્યા વગર કે અક્કલ ચલાવ્યા વગર થોડું સાંભળી લઈને માની રહીએ છીએ, નથી કરતા આપણે એવું. એટલે મહદ અંશે તો મનન શ્રવણની સાથે થાય એવું અપેક્ષિત હોય જ છે. અને તો શ્રવણ ને તો શ્રવણ જ ના કરે માણસ, પછી તો આઈને બેસે, એટલે બેસે, તમે તમારે કીધા કરો જે કરવું હોય તે. જો એ પોતે એની સાથે ચિંતન ન કરતો જતો હોય તો પછી શ્રવણમાં કશું સ્વીકારે જ નહીં, તો એ કશું આત્મસાત ના કરે. એ બધો ડેટા કલેક્શન કરે કે જ્યારે હિમાલયમાં જઈને ચિંતન કરીશું કદાચ તો કામ લાગશે, બાકી અત્યારે તો આવું જ કરવા, એમાં કઈ આ સાંભળીને જીવનમાં લાવવા જ નહીં, સાંભળવાનું ખાલી, એવું બધું. એટલે ખરેખર મનન થતું જાય તો જ શ્રવણ થતું જાય,
તો જીવનમાં લાભદાયક થતો જાય. એટલે હવે જયારે કહેવામાં આવે કે હું ને બ્રહ્મ એક છીએ, ત્યારે વિચાર કરવાની શરૂઆત કરે કે હું એટલે કોણ? આ શરીર, બરાબર ને? કોઈ અહીંયા અડકે એટલે હું કહું કે મને અડક્યો, અહીં વાગે લોકો મને વાગ્યું, તો આને હું કહું છું. એટલે હવે હું વિચાર શરૂ કરું કે હું બ્રહ્મ છું, ત્યારે હું બ્રહ્મ છું કે નથી? તો હું એટલે આ શરીર. શરીર બ્રહ્મ હોઈ શકે કે ના હોઈ શકે? શરીર તો બ્રહ્મ ના હોઈ શકે. કેમ? કારણ કે જન્મે છે ને મરે છે. બ્રહ્મ તો કેવું? નિત્ય છે, જન્મ ને મરણ વગરનો છે. અને મારો તો જન્મ થાય છે અને મારો મૃત્યુ થાય છે, તો હું જન્મ ને મરણ વાળો કેવી રીતે હોઈ શકું? એટલે દેહ જો બ્રહ્મ હોય તો એના જન્મ મરણ છે, માટે દેહ બ્રહ્મ નથી. બીજું શું થશે ખબર છે? દેહ બ્રહ્મ હોય તો જુઓ, શરીર તો જન્મીને મરી જાય છે ને. આપણે બહુ પુણ્યો કર્યા આ જન્મમાં અને ભોગવવા જીવ્યા નહીં, બરાબર? પુણ્ય બહુ કર્યા અને પુણ્યના ફળ ભોગવીએ પહેલા આપણો મૃત્યુ થઈ ગયો, તો પછી એ પુણ્ય તો નકામા જાય ને. જો શરીર આત્મા હોત તો શરીર તો મરી ગયું, પછી પેલું આ જન્મ અને પછીના જન્મની વચ્ચે કોઈ સાતત્ય કન્ટિન્યુટી હોય તો અહીં કરેલા પુણ્યને લઈને ભોગવવા બીજા શરીરમાં જે જાય એ ભોગવે. પણ શરીર જ જો ભોગવતો હોય તો શરીર તો મરી ગયું, એટલે પુણ્યનો નાશ થઈ જશે. એટલે કૃતનાશ અને નવા શરીરમાં કોઈકનું કરેલું આપણે ભોગવવાનું આવશે, એવું થઈ જાય ને પાછું. એટલે કૃતનાશ અકૃત અભ્યાગમ પ્રસંગાત. કૃતહાનિ આપણે કરેલા પાપ કે પુણ્ય છે એનો નાશ થઈ જશે, અને ન કરેલા હોય એ ભોગવવાનો વારો આવશે, જો શરીર બ્રહ્મ હોય કે શરીર આત્મા હોય તો. અને માટે શરીર તો આત્મા ના હોઈ શકે, આ વિચાર કરવો પડે. પહેલા તો હું શરીરને આત્મા કહું છું એ નક્કી કરવું પડે. અન્નમય અન્નમય છે, આત્મા છે. એટલે દીકરો આત્મા હોય એમાંથી પહેલા અહીંયા આત્મા પર લાવવું પડે. અત્યારે તો દીકરો આત્મા હોય, ઘર આત્મા હોય, સાડી આત્મા હોય, ગમે તે આત્મા હોય, કે મને તો સાડી હોય તો જ હું હોઉં, સાડી વગર, આ સાડી વગર તો ચાલે જ નહીં, આ બંગલા વગર ચાલે જ નહીં, મારો દીકરો હોય એટલે હું, દીકરો નહીં તો હું નહીં. એવું હોય ને, લગ્નમાં જવાનું હોય તો બધાને લઈને જ જાય. એટલે લખ્યું હોય કે વ્યક્તિને માટે છે, પણ વ્યક્તિ એટલે દીકરો તો આવી જ જાય ને અંદર, વ્યક્તિ એટલે આવી જાય બધું. એટલે લઈને હું એટલે મારો દીકરો, તો એમાંથી અહીં આવવું પડે પહેલા કે હું એટલે શરીર. એ નિશ્ચય ઉપર આવવું પડે કે હું શરીરને હું કહું છું. પછી એ શરીર હું કેમ નથી એ નક્કી કરવું પડે. જ્યારે એવો નિર્ણય થયો કે શરીર હું નથી, ત્યારે પાછું ચાલે કે તો પછી એવું રાખો કે હું ઇન્દ્રિય છું, કારણ કે હું જોઉં છું, હું સાંભળું છું, એવું જ કહીએ છે ને. મેં જોયું, મેં સગા કાય, મેં જાતે જોયું છે, મેં જાતે સાંભળ્યું છે, મેં પોતે અનુભવ કર્યો છે, તો હું જોનાર છું, સાંભળનાર છું, એટલે કે ઇન્દ્રિયો હું છું. આમ ઇન્દ્રિયો હું છું એવા નિશ્ચય ઉપર આવીએ, પછી પૂછીએ કે ઇન્દ્રિય આત્મા હોઈ શકે ખરી કે નહીં? આમ તો ના હોઈ શકે. કેમ ના હોઈ શકે? કારણ કે આંખ આત્મા હોય કે કાન આત્મા હોય કે નાક, કેટલા આત્મા? દસ ઇન્દ્રિયો, દસે આત્મા. દસ આત્મા હોય તો આંખ કે આગળ જઈએ, કાન કે પાછળ જઈએ, તો શું? ખરું ને? આત્મા તો નિયંતા. હવે શરીરમાં દસ આત્મા હોય તો દસ દિશામાં દસ જણા જવા માંગતા હોય તો શરીરનું થાય શું? પછી દસે મળીને આત્મા છે એક આત્મા, તો સંઘાત જે હોય એ સંઘાત હંમેશા જળ હોય, એસેમ્બલી હંમેશા જળ હોય, અને પરાર્થ હોય એ પણ ના હોઈ શકે. તો ઇન્દ્રિયોમાંથી એકલી આંખ કે એકલો નાક આત્મા એવું હોય? હવે થાય છે શું કે આંખ જુએ છે, નાક સૂંઘે છે, કાન સાંભળે છે, પણ આપણે શું કહીએ છીએ કે આ સેવંતીનું ફૂલ જે આંખ જુએ છે ને એના વિશે કાન સાંભળે છે કે આ સેવંતી છે, બરાબર છે? એટલે કે હું જોઉં છું અને હું સાંભળું છું. જેને હું જોઉં છું એનું નામ સેવંતી છે એવું હું સાંભળું છું. તો હું જો આંખ હોત તો હું કાન સાંભળનાર ના હોત ને? એટલે જોનાર ને સાંભળનાર બંનેને જોડનારો કોઈક છે એ હું છું, એવું ખરું કે નહીં? બરાબર, જોનાર અને સાંભળનાર આ બંને જે છે એ બંનેને જોડનાર હું છું. એનો અર્થ કે હું ઇન્દ્રિય નથી. ઇન્દ્રિયો આત્મા હોત તો નાક અને કાન જુદા છે, આંખ જુદી છે. હવે આંખ જુએ તો એમ તો ખાલી દેખાય જ,
કાન સાંભળે છે એ આંખ કેવી રીતે સાંભળી શકે? એ ના સાંભળી શકે, માટે ઇન્દ્રિયો આત્મા ના હોઈ શકે. હવે નક્કી કરવાનું, અને માટે પછી ઇન્દ્રિયને તકલીફ પડે તો દુઃખી નહીં થવાનું કે અરે રે મારી આંખ આંખ છે, મારી નથી આંખ છે. આંખ હોય એટલે મોતિયો આવે, આંખ હોય એટલે મારી આંખ એવું કેમ? પણ તારી આંખ છે માટે થયું છે, મારી છે માટે થયું કે નહીં એ ચિંતા નથી. આંખ હોય એટલે થાય, હાર્ટ હોય એટલે હાર્ટ એટેક આવે. મારા હાર્ટ ને મારો હોય કે ગમે તેનું હોય, હાર્ટ એટલે હાર્ટ. ઇન્દ્રિય આત્મા ના હોઈ શકે તો મન આત્મા હોઈ શકે કે મન પણ ના હોઈ શકે? કેમ ના હોઈ શકે? હું ઘણી વાર કહું છું મારું મન માનતું જ નથી, પણ ખબર પડી કે નહીં કે આ ઇન્દ્રિયો આત્મા નથી? એ તો પડી, પણ શું પડી? પણ મારું મન નથી માનતું. હવે જેને મારું કહીએ એ હું હોય કે ના હોય? મારું કહેવાય એ હું હોય ના શકે. ષષ્ઠી થઈ ગઈ, સંબંધ લાગી ગયો, એટલે જે બે વચ્ચે સંબંધ હોય એ બંને જુદા હોય, એ ક્યારે એક ના હોઈ શકે? મારું મન અને હું એક ના હોઈ શકીએ? મનમાં આવી ઘણી દલીલો હોય, આપણે નમૂનાની બે ચાર લઈને ચાલવા માંડીએ. ચલો, સંબંધ હું નહીં હોઈ શકું, અહંકાર હું ખરો કે નહીં? કે અહંકાર પણ ના હોઈ શકું હું, કારણ કે જાગ્રતમાં હોય છે, સુષુપ્તિમાં નથી હોતો, સુષુપ્તમાં સ્વપ્નમાં નથી હોતો. અને અહંકાર તો એવો હોવો જોઈએ કે દરેક વખતે રહે, બધી અવસ્થામાં જે હાજર હોય એવો હું હોવો જોઈએ. અહંકાર બધી અવસ્થામાં નથી, માટે અહંકાર પણ હું ના હોઈ શકું. તો પછી હું તો શૂન્ય છું, મન લાગે છે બધું હું નથી તો છું શું? એવું રાખો હું શૂન્ય છું, કે શૂન્યને છે લગાડાય નહીં. શૂન્યને છે કેવી રીતે કહેવાય? કે મને તો હું છું એવું કહું છું, અને પાછો કે શૂન્ય છું, તો શૂન્યને છે ના કહેવાય, માટે હું તો શૂન્યમાંથી ગયો, હું શૂન્ય પણ ના રહ્યો. એ શૂન્ય કહું તો મારો જ અભાવ છે એવું કહેવું પડે, એ બનતું નથી. એટલે આ બધા સિવાય કશુંક છે એવો હું છું, એવું કંઈક મારે સ્વીકારવું પડે. પરિશિષ્ટમ તદેવ, કંઈક કંઈક એ જે કંઈક હોય, પારમાર્થિકમ જે હંમેશા રહે છે, ક્યારેય જેનો નાશ થતો નથી. અહમસ્મી સદા પામી કદાચિન નાહમ અપ્રિય, હું છું હંમેશા પ્રકાશું છું, ક્યારેય મને અપ્રિય નથી, ક્યારેય મારી જોડે વ્યભિચાર નથી, ક્યારેય ત્યાગ નથી, ક્યારેય મને છોડીને જતું નથી, એ હંમેશા છે એવું કંઈક હું છું. હું જાગતો હોય તોય શું, ઊંઘતો હોય તોય શું, દેખાતું હોય કે ના દેખાતું હોય, આંખ નાક કાન બધી ઇન્દ્રિયો જતી રહી હોય તો પણ હું છું જ. અને મને થોડું ઓછું કામ કરતું હોય ને તો એવો પણ હું છું તો ખરો જ. એટલે હું તો ડલ હોઉં તો એ બધું ગમે તેટલી મંદતા બધી ઇન્દ્રિયોમાં કે મનમાં કે અહંકારમાં કે બુદ્ધિમાં ગમે તે હું તો છું જ. આવો કંઈક જે છે ને એ મારું સ્વરૂપ છે એમ સ્વીકારવું જોઈએ. આ બધી વસ્તુઓ દેખાય છે ઘટપટ વગેરે, એવો હું દેખાવ કે ના દેખાવ? જો હોય તો દેખાવો જોઈએ, ના દેખાય તો નથી, બરાબર ને? એ પ્રપંચ છે દૃશ્યત્વાદ, અસત ચેત ન પ્રતિયત. આ બધી વસ્તુઓ દેખાય છે, જો હું અસત હોઉં તો મને દેખાવો ના જોઈએ. સસલાના શિંગડાની જેમ સચેત ન નશ્યેત બ્રહ્મવત, અને જો સત હોય તો એનો નાશ ના થાય બ્રહ્મની જેમ. એમ માનો કે સત પણ છે અને અસત પણ છે, બંને સાથે છે કે વિરુદ્ધ વસ્તુ છે, એટલે એક જ વસ્તુને છે ને નથી એવું પણ ના કહી શકાય. એટલે આનું સ્વરૂપ છે કેવું, મારું સ્વરૂપ કેવું છે, બરાબર છે એમ કહેવાય કે દેખાય તો જ છે એવું કહેવાય? એવું તો છે નહીં કે દેખાતું નથી, નથી કે નથી એવું ના કહેવાય, કંઈક છું એ તમારો અનુભવ છે. શું કહેવું કે કંઈક અનિર્વચનીય એવું રૂપ છે એવો હું છું. હું છું ખરો, કેવો છું એ હું મને મારી જાતે જોઈ જાણી શકતો નથી. હું છું અસ્તિત્વ છે મારું, ભાન છે, કંઈ જ્ઞાન સ્વરૂપ છે. અને સચિત, જો સત એટલે અસ્તિત્વ સ્વરૂપ છું, ચિત્ત એટલે હું જ્ઞાન સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. આમ સચિત આનંદ આવું મારું સ્વરૂપ છે એવું મને પણ સમજાય છે ચિંતન કરો ત્યારે, અને શાસ્ત્ર પણ કહે છે, મહાપુરુષોનો અનુભવ પણ છે. આમ શ્રુતિ યુક્તિ અને અનુભૂતિથી નિશ્ચય પ્રવાય છે કે સચ્ચિત આનંદ એ મારું સ્વરૂપ છે. સો વાક્યાર્થશ્ચ વિચાર્યતામ, આ મનન છે જે મનન દ્વારા હું મારો પોતાનો નિર્ણય કરું છું. શ્રવણમાં શાસ્ત્રનું તાત્પર્ય નિર્ણય થયો કે શાસ્ત્ર કહે છે કે જીવ બ્રહ્મ એક છે. મનનમાં પ્રમેય, પેલામાં પ્રમાણના સંશયની નિવૃત્તિ થઈ, અહીં પ્રમેયગત સંશયની નિવૃત્તિ છે કે મારા વિષયના સંશયની નિવૃત્તિ થઈ, કે નિશ્ચય છે કે જેને આવવું હોય તો આવે અને દલીલ કરવી હોય તો કરે, મારો નિશ્ચય સ્પષ્ટ છે કે હું બ્રહ્મ છું.
કદાચ મને સામા માણસની દલીલનો જવાબ આપતા ન પણ આવડે, એટલે મારી બુદ્ધિ કદાચ એટલી તેજસ્વી ન પણ હોય, એની બુદ્ધિ વધારે તેજસ્વી હોય અને વધારે આક્રમક દલીલ કરી શકતો હોય, કદાચ મને દલીલ કરતા ના આવડે તો પણ મારો નિશ્ચય સ્પષ્ટ છે કે હું પૂર્ણ છું, સચ્ચિદાનંદ છું. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.